જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. સામાન્ય રીતે એવું થતું હોય કે મને બધા બોલવા માટે બોલાવે એટલે મને મોકો ઓછો મળે કે કંઈ હું બીજાને સાંભળી શકું, અને સાંભળવાનું આવે તો વ્યાખ્યાનો સાંભળવાના આવે કે એટલું સરસ મજાનું સંગીત. એટલે એમાં મને પૂછવામાં આવ્યું કે કંઈ મોડું નથી થતું ને? એટલે મેં કીધું ને, આ સંગીત કાપીને આપણે કાંઈ પણ વ્યાખ્યાનને વધારવું નથી. આ જેટલું જે છે યોગ્ય જ રાખવાનું છે. અને મને તો બહુ મજા આવે આવું સવારના પહોરમાં સાંભળવા મળે. સામાન્ય રીતે આપણે ભારતની અંદર તો દરેક પ્રહરના રાગ છે, દરેક સમયના રાગ છે. એટલે આપણે ત્યાં કોણ જાણે કેમ થોડા સમયથી એવું થઈ ગયું છે કે સંગીતના કાર્યક્રમો રાતના 9 વાગ્યા પછી જ હોય. સવારના કોઈ સંગીત સંભળાવે જ નહીં, સવારના તો ભાષણો જ સાંભળવાના હોય. એટલે મને બહુ ગમ્યું કે સવારના પહોરમાં આવું સરસ મજાનું સંગીત લાઈવ સાંભળવા મળે. એટલે વી આર બ્લેસ્ડ. નવા વર્ષની સરસ શરૂઆત થઈ. એવું થાય કે નવા વર્ષનો આ હોલમાં પ્રથમ જાહેર કાર્યક્રમ છે અને એમાં સંગીતથી શરૂઆત થાય આટલા સરસ. એટલે પિયુષભાઈ, તમને વ્યક્તિગત અભિનંદન મારા. બહુ જ મજા પડી. સંજીવભાઈ તો મિત્ર જ છે એટલે એ તો મજા કરાવે જ, પણ બહુ મજા પડી. તમે પણ સરસ સંચાલન કર્યું. અને વિશેષ મારે આજે શક્તિબેન અહીં હાજર છે. અમે છેલ્લે ટાઉન હોલમાં મળ્યા ત્યારે મેં એમને એવી શુભેચ્છાઓ પાઠવેલી કે તમે હવે આગળ સત્તાના શાસનમાં આવો. અને મને આજે આનંદ થયો કે શિક્ષણ સમિતિમાં આવી ગયા સીધા. એટલે નાગરોનું મૂળભૂત જે કામ છે એક જ, શિક્ષણ ઉપરનું, જે અમે મૂળ તો આ જ કામ કરીએ છીએ. બીજું બધું કામ તો કોઈ સાઇડ બિઝનેસમાં છે, એમ બાકી જેટલું છે મૂળ કામ તો શું લોક શિક્ષણ. અને કૌશલ છે એ બહુ જૂનો મિત્ર છે મારો. એટલે અમે પબ્લિશર અને રાઇટર એવું જોઈને બધાને એમ લાગે કે આ એ રીતે ઓળખાણ હશે, પણ જ્યારે આવી કોઈ વાત હતી નહીં ત્યારે અમે સંવાદ ઈટીવીનો કાર્યક્રમ હું કરતો એન્કર તરીકે. અને સંવાદમાં કૌશલ છે અમારા સેટ ઉપર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની પણ ભૂમિકા એની, આસિસ્ટન્ટ ડિરેક્ટરની ભૂમિકા પણ એની, અને કોઓર્ડિનેટરની ભૂમિકા પણ એની. એટલે અમારે સૌથી વધારે સત્સંગ થતો અમારા બંનેનો. બાકીના મહેમાનો અડધી કલાક આવીને જતા રહેતા, પણ હું ને કૌશલ 12-12 કલાક સાથે રહેતા. અને એ સ્મૃતિઓ હજી મારા મનમાં તાજી છે. એટલે મને બહુ આનંદ થયો. કૌશલ ઇઝ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. મને એમ હતું કે અમદાવાદ છે તો કૌશલ તો કદાચ ન આવ્યો હોય, પણ એ જોઈને બહુ આનંદ થયો એને. અને સ્વાભાવિકપણે જેમની મારે વાત કરવાની છે આગળ આવે જ છે, પણ એ પહેલાં જેમણે સ્વૈચ્છિકપણે નીચે બેસવાનું સ્વીકાર્યું એવા ઉષા બેન. મેં 2 વાર સૂચન કર્યું કે આપણે એમને ઉપર બોલાવીએ, પણ કૌશલે કહ્યું કે આજે ઓડિયન્સ તરીકે આવ્યા છે, કારણ કે એ મંચની નીચે હોય નહીં સ્વાભાવિક રીતે. મેં તો ઉષાબેનને હંમેશા ટેલિવિઝનમાં પણ મંચ ઉપર જોયા છે, પણ ગુજરાતી ભાષાના ઉત્તમ કવિયત્રી છે, એટલા જ સરસ અધ્યાપક છે, અને એટલા જ સરસ પાછા સ્ત્રીઓને લગતા પ્રશ્નો અને સ્ત્રીઓની વાચા જેને કહેવાય, ઓન સ્પેસ, એને લગતા પુસ્તકો, એને લગતું સર્જન, એને બહુ બળ દેનારા વ્યક્તિ છે. બહુ આમ ઇન્સ્પિરેશન આપે એવું વ્યક્તિત્વ છે. એટલે ઉષાબેન તમારી પણ હું બહુ સહર્ષ નોંધ લઉં, કારણ કે આજે ઇન્સિડેન્ટલી એક ભલે એ પુસ્તકનો મર્મ જુદો છે, એનો હેતુ જુદો છે, પણ અલ્ટિમેટલી ઇઝ અ બુક રિટન બાય અ ફિમેલ રાઇટર, જે તમારો વર્ષો જૂનો, હું મને યાદ છે મારા પપ્પા વાત કરતા એ જમાનાનો તમારો આ એક પેલું એક હું એને ચળવળ એવું નહીં કહું, કારણ કે તમે એને ચળવળ તરીકે નથી લીધી, તમે એને એક મશાલ પ્રગટાવી એને જેવું લીધું છે કે વધારે ને વધારે સ્ત્રીઓ છે પોતાનું ક્રિએશન બહાર પ્રગટ કરે. અને આજે મને આનંદ થયો કે તમે સામે બેઠા છો. વિશેષ તો મારા આમ જૂનાગઢ મારો પરિવાર જ છે, એટલે એમાં કંઈ બધાના નામ આપણે લેવા બેસીએ. વિજયભાઈ છે, દિનેશભાઈ છે, અમારા 2 ભાઈઓ પણ અહીં બેઠા જ છે. અને મારે મુખ્ય વાત જે કરવી છે, મારી મૂળ વાત શરૂ કરવું એ પહેલાં, એ આ ચિત્રાંગ અને મિત્તલ વિશે કરવી છે. સામાન્ય સંજોગોની અંદર એવું બને કે લેખકોનું કે પુસ્તકોનું વિમોચન હોય તો મોટાભાગે પહેલું પુસ્તક થાય ત્યાં સુધીની અંદર જ ધોળા આવી ગયા હોય. મોટાભાગે એવું થાય આપણે ત્યાં પહેલું પુસ્તક શરૂ થાય, કારણ કે એટલો જ સંઘર્ષ કરવો પડતો હોય ત્યાં સુધીની અંદર એ લખવા માટે, પછી પ્રકાશિત કરવા માટે. અહીં કાળાવાળવાળા પ્રકાશક છે, કાળાવાળવાળા લેખક છે, એટલે આનો મને બહુ વિશેષ વધારે આનંદ છે કે આ આખો યંગસ્ટર્સનો મિજાજ અને અવાજ છે. ઇન્સિડન્ટલી એવું થયું, વિચાર કરો, એટલે ક્યાંક આ કુદરતી રમત હશે, આપણે જેને ડિવાઇન ડિઝાઇન કહીએ એવી ડિવાઇન ડિઝાઇન હશે કે સિંગાપોર મારે જવાનું થયું. આ જ્યારે આમંત્રણ સ્વીકાર્યું ત્યારે તો મારે સિંગાપોર મેં જોયું જ નહોતું, સિંગાપોર કેવું હોય, કારણ કે હું ક્યારેય અમેરિકાને બધે ગયેલો પણ સિંગાપોર નહોતો ગયેલો. અને સિંગાપોરમાંથી ગવર્મેન્ટનું ઇન્વિટેશન આવ્યું અને કોમ્યુનિકેશન મિનિસ્ટ્રીનું, અને એ ઇન્વિટેશનના ભાગરૂપે મારે ત્યાંની યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ જ જોવા જવાનું થયું, જેના માટેનું આ પુસ્તક છે. પ્રેક્ટિકલી મેં જે જોયું એના આધારે હું કહી શકું, કારણ કે હું સ્ટેનફોર્ડમાં પણ જઈ આવ્યો છું, હું કોલંબિયા યુનિવર્સિટીમાં જઈ આવ્યો છું, MITમાં જઈ આવ્યો છું. એટલે આવી વિશ્વની પ્રીમિયમ ગણાય એવી ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડમાં હમણાં જઈ આવ્યો. આ બધાને ધ્યાનમાં રાખતા હું કહું છું કે એવી પ્રીમિયમ ગણાય એવું એકેડેમિક એન્વાયરમેન્ટ જ્યાં તમે સ્ટેનફોર્ડ કે એની હારે મૂકી શકો એ કક્ષાનું વાતાવરણ મેં સિંગાપોરમાં જોયું. એકેડેમિક્સમાં પણ, શિક્ષણની બાબતમાં, વિદ્યાર્થીઓને ડેવલપ કરવાની બાબતમાં એટલું સરસ. અને ગવર્મેન્ટ ઓરિએન્ટેડ છે, એવું નથી કે ત્યાં તો બધું સરકારી ધોરણે ચાલે છે. એટલે ફન પાર્કમાં તમે જાઓ તો પછી ખબર પડે કે આ પણ સરકાર જ બનાવેલો છે, એમ્યુઝમેન્ટ પાર્ક પણ સરકાર બનાવે છે પ્રજા માટે. આટલું સરસ રીતે ચાલે છે. એટલે મને વિશેષ આનંદ થયો કે આ મિત્તલની જે યાત્રા છે ક્યાંથી ક્યાં સુધી પહોંચે, એ હું એ સેન્સમાં વાત કરું છું કે એણે જ વાત કરી, એને જ સ્મરણો બધા જૂના તાજા કર્યા કે એક શહેરમાંથી, નાના નગરમાંથી શરૂ થયેલી યાત્રા ધીરે 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 આજે રાઇટર છે, અંગ્રેજીમાં પુસ્તક લખે છે, ત્યારે વર્લ્ડ લેવલની, વર્લ્ડ રેકગ્નાઇઝડ ગણી શકાય એવી યુનિવર્સિટીઓ, એવી ઇન્સ્ટિટ્યૂટ્સની વચ્ચે રહેલી એક 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 જેને કહેવાય ભૂમિમાં આજે એ જીવે છે, રહે છે, શ્વસે છે, અને ત્યાં બેઠા બેઠા પુસ્તક લખે છે. સો ધીસ ઇઝ સમથિંગ વેરી રિલેટેડ ટુ ગ્લોકોલાઇઝેશન. મેનેજમેન્ટનો એક કોન્સેપ્ટ છે, થિંક ગ્લોબલ એક્ટ લોકલ. ગ્લોકોલાઇઝેશન, નોટ ગ્લોબલાઇઝેશન, કે એણે ગ્લોબલ દુનિયા જોઈ. અને હું આમાં બહુ સ્પષ્ટ છું. જૂના જમાનાની અંદર એવું કહેવામાં આવતું કે જે ફરે તે ચરે. એટલે આપણે ત્યાં શંકરાચાર્યએ ચરૈવેતીનો બહુ મહિમા પણ કર્યો. અને જે સૂતેલો છે એનું ભાગ્ય સૂતેલું છે, અને જે ચાલે છે એનું ભાગ્ય પણ ચાલે છે, અને એવા બધા આપણે ત્યાં સુભાષિતો પણ રચાયા. હું આ બહુ અનુભવે કહું છું કે માઇગ્રેશન છે ને એ જ હંમેશા આઇકોન્સ પેદા કરે. માઇગ્રેશન વિના ક્યારે આઇકોન તમારી પાસે આવે જ નહીં. જે કોઈ એવા બ્રહ્મા હોય, જગતનો કોઈ પણ એવો મહાન આઇકોન પેદા નથી થયો કે જેની દુનિયાએ જેની પૂજા કરી હોય, દુનિયાએ જેને હજારો વર્ષો સુધી યાદ કરીને સલામી આપી હોય, એ આઇકોન છે એ પોતે જે ઘરમાં પેદા થયો હોય એ જ ઘરમાં ગુજરી ગયો હોય. એવો કોઈ માણસ ક્યારે મહાન આઇકોન થયો જ નથી. તમે જોઈ લો, જીસસ ક્રાઇસ્ટ ફરતા રહ્યા, વંડરર. મોહમ્મદ પેગમ્બર ફરતા રહ્યા, અગેન મક્કાન, મદીના, અલગ અલગ અરબસ્તાનની જગ્યાઓ, જેરુસલેમ, બરાબર. કૃષ્ણ, આપણા તો બધા જ આઇકોન. રામ, તમે જ્યાં તમે જોશો, બરાબર, રામનો અયોધ્યાથી શરૂ કરો તો લંકા સુધી એટલો પ્રવાસ માર્ગ તો આપણે જોઈ જ શકીએ, દેખીતો. માઇગ્રેશન. કૃષ્ણ તો ઇઝ અ આઇકોન ઓફ માઇગ્રેશન. માઇગ્રેશનમાં પણ આઇકોન કોઈને બનાવવા હોય તો એ કૃષ્ણ છે, કારણ કે જાણી જોઈને છોડતા ગયા એક પછી એક જગ્યાઓ, ડેલિબરેટલી, કે મારે વૃંદાવન કે ગોકુળની સેફ ઝોનમાં નથી રહેવું, મથુરામાં નથી રહેવું, અવંતીપુરમાં નથી રહેવું, અને મારી જાતે જ ફરતા 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 મને મજા પડે ત્યાં દ્વારકા બનાવીને રહેવું છે. સી, ધીસ ઇઝ સમથિંગ વન્ડરફુલ. એટલે કોઈ પણ માણસની વિચાર જ્યારે ખીલતો હોય, કોઈ પણ માણસનું વસ્તુઓને જોવાનું દ્રષ્ટિ જ્યારે બદલતી હોય, ત્યારે એના માટે આ ચરૈવેતીનું સૂત્ર બહુ મહત્વનું છે, એવું હું માનું છું. મેં તમને જેટલા નામ આપ્યા એ સિવાયના નામો પણ તમે યાદ કરશો ને તમારી રીતે તો તમને લાગશે. દાખલા તરીકે સ્વામી સહજાનંદ તો ઘણા નવા કહેવાય આ બધાની ઉંમરના પ્રમાણમાં. મહાવીર અને બુદ્ધ તો વિહાર કરી ગયા. મહાવીરે તો શબ્દ જ આપ્યો, વિહાર. બુદ્ધે, તમે વિચાર કરો, સતત અલગ 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 જગ્યાએ મોનેસ્ટરી, તમે જ્યાં જાઓ ત્યાં બુદ્ધ મોન્ક્સ જોવા મળે, કારણ કે સતત ચાલતા રહેવું એ બુદ્ધનું પણ સૂત્ર, મહાવીરનું પણ સૂત્ર. ચાતુર્માસ જૈનોમાં તો આવે, તમારે એક જગ્યાએ સ્થિર રહેવાય નહીં, તબિયતના કારણો ન હોય તો તમારે ચાતુર્માસ પછી પાછું બીજે વિહાર કરી જ જવો પડે, એક જગ્યાએ રહેવાનું નહીં. જેમ સરકારી અધિકારીઓની બદલી થાય તો 3 વર્ષે, એવું જ સૂત્ર છે. આ બધા બહુ જૂના ગણાય, પણ સ્વામી સહજાનંદ તો હમણાં ના ગણાય, 200-300 વર્ષનો ઇતિહાસ ગણાય. પણ એમણે પણ નીલકંઠ તરીકે યાત્રા જ કરી. છપૈયામાં તમે વિચાર કરો, ત્યાંથી શરૂ કરીને ગુજરાત સુધી પહોંચ્યા. એ પહેલા હિમાલય ગયેલા, રામેશ્વરમ ગયેલા. કોઈ પણ પૂજા તો આઇકોન તમે જોશો વિશ્વની અંદર, એ એવો આઇકોન જ નહીં હોય કે જે એના સેફ્ટી નેટની અંદર, એના ઘરમાં, એના આંગણામાં જ બેઠો રહ્યો હોય આખી જિંદગી. એવો માણસ ક્યાંય પૂજાતો નહીં હોય. એ પોતાના ગામમાં પૂજાય, એની હું ના નથી પાડતો, એના વિસ્તારમાં પૂજાય, પણ વિશ્વકક્ષાએ જેનું નામ થયું હોય એને હંમેશા અલગ અલગ પવનો શ્વાસમાં લેવા જોઈએ. એને રણની રેતીથી માંડી અને લીલા બગીચાઓ સુધી બધે ધરતીનો ખોળો ખૂંદવો જોઈએ. એને દરિયાની સામે બાથ ભીડવી જોઈએ. એને ક્યાંક ને ક્યાંક સમયાંતરે પોતાનું સ્થળાંતર કરતા રહેવું જોઈએ. એટલે એના વિચારોનું જે વિકાસ છે ને એનું આખું પ્લેન, એની સપાટી ફરી જાય. નરેન્દ્ર મોદી એનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે, સાવ આ જમાનાનું ઉદાહરણ છે. એક જગ્યાએ ક્યાંય રહેવાનું નહીં, સ્થિર રહેવાનું નહીં. ઇવન જ્યારે એમને રાજકીય જીવનની અંદર સક્રિય નહોતા એ વખતે પણ તમે ઓબ્ઝર્વ કરો, એ અમેરિકા ગયા હતા, એ ઇઝરાયલ ગયા હતા, કોરિયા ગયા હતા, એ વખતે પણ ફરતા રહેતા હતા, ભારતની બહાર, ભારતમાં. હિમાલય ગયા હતા 2 વર્ષ સુધી. મેં મારા આર્ટિકલની અંદર લખેલું હોય વડાપ્રધાન થયા ત્યારે કે ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન ફોર ધ યંગ જનરેશન ઓફ થિયરી પ્લસ પ્રેક્ટિકલ કે 20 વર્ષ એક માણસ માત્ર વાંચન કરે લાઇબ્રેરીઓમાં જાય પુસ્તકો વાંચે એની જુવાનીની ઉંમરમાં એમણે પોતે જ કહ્યું છે કે હું વડનગરની અંદર હાટકેશ્વરના દીવાના અજવાળે વાંચતો હું પુસ્તક વિમોચનમાં અમે બંને સાથે હતા વડનગર ઉપરના અને મારે બોલવાનું હતું એમણે બોલવાનું હતું ને એમણે આમ મારી સામે હાથ જોયો કરીને કે આ નાગરે કયા હાજર છે એટલે મારે કહેવાનું મન થાય કે વડનગરના હાટકેશ્વરના દીવાના અજવાળે મેં બહુ પુસ્તકો વાંચ્યા છે કારણ કે આખી રાત અખંડ દીવો બળતો હોય એટલે મને અજવાળે વાંચવાનું બહુ સુવિધાજનક હતું હવે વિચાર કરો 20 વર્ષ જે માણસે ખાલી વાંચન કર્યું પણ માત્ર વાંચન કરે તે વેદિયા થઈ જાય મિત્તલે આ પુસ્તકની અંદર એવી વાતો બહુ લખી છે એવા વેદિયા ચોખલિયા ન થવું એ બાબતે એને બહુ જ આમ પાને પાને આમ જુઓ ને તો ટકોર કરી છે કે પ્રેક્ટિકલ થાઓ રિયલ લાઈફની અંદર તમારે થોડીક વસ્તુઓ સમજવાની છે એટલે નરેન્દ્ર મોદીનું કોમ્બિનેશન છે બીજું એ પણ છે કે એણે બીજા 20 વર્ષ સુધી પ્રવાસો કર્યા અલગ અલગ જગ્યાએ રહ્યા લોકોની ઘેર જઈને રહ્યા અલગ અલગ કલ્ચર વચ્ચે રહ્યા અલગ અલગ દેશોમાં રહ્યા અલગ અલગ રાજ્યોમાં રહ્યા હવે અનબીટેબલ કોમ્બિનેશન છે અત્યારે જે બધા મૂંઝાઈ જાય છે કે આમાં આને બીટ કેમ કરવા આને હંફાવવા કેવી રીતે વિશ્વકક્ષાથી માંડીને ભારતમાં પણ ઘણા લોકો આવો વિચાર કરતા હોય છે પણ આ કોમ્બિનેશન અનબીટેબલ છે 20 વર્ષની થિયરી અને 20 વર્ષનું પ્રેક્ટિકલ આ 40 વર્ષ તમે ક્યાંથી ભેગા કરશો તો બીટ કરી શકો આ 40 વર્ષનું તપ જોઈએ બીટ કરવા માટે એટલે આ વાત હું એટલા માટે મૂકું છું કે આ પુસ્તકની અંદર આ વિઝન દેખાય છે મેં કહ્યું એમ મેં તો તમને બહુ નિખાલસતાથી કહ્યું મેં આ કાર્યક્રમમાં આવવાની હા પાડી બરાબર ત્યારે પુસ્તક મેં જોયું નહોતું હું કોઈના નામથી પણ પરિચિત નહોતો અને એક વક્તા તરીકે તો હું એમને મેં ઇન્સ્પિરેશન ઉપર બોલી શકું મને કોઈ કંઈક પ્રેરણા ઉપર બોલવાનું છે તો હું પહેલાં બોલેલો છું હજી પણ બોલી શકું પણ પુસ્તક જ્યારે મારા હાથમાં આવ્યું આ કોપીના સ્વરૂપે મેં કાલે ડિજિટલ કોપી પણ મંગાવી કે મારે થોડુંક હું બહાર હતો મારે 1-2 સાઇટેશન જોતા હતા એટલે મેં કીધું હું જોઈ લઉં પુસ્તક હું જોતો ગયો એમ મને ખ્યાલ આવ્યો કે ના આ બહુ જ સરસ રીતે વેરી લ્યુસિડ ઇંગ્લિશમાં એવરેજ 7મા 8મા ધોરણના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને પણ અંગ્રેજી વાંચો તે સમજાઈ જાય એવા સરળ લ્યુસિડ ઇંગ્લિશની અંદર લખાયેલું છે અને જે પોઈન્ટ મેં ઘણા બધા મોટિવેશનને લગતા પુસ્તકો વાંચ્યા છે ખુદ લખ્યા છે અને ઘણી બધી જગ્યાએ અનુભવ કર્યા છે વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે કોલેજમાં પ્રિન્સિપાલશીપ કરી છે એટલે મારું હું દાખલા તરીકે સિલેબસ કમિટીનો કોઈ ચેરમેન કે હેડ હોઉં મેં તો એ ક્ષેત્ર છોડી દીધું અને 10કાથી ઉપર સમય થઈ ગયો પણ હું કોઈ સિલેબસ કમિટીનો હું જ્યારે આની પહેલાં 1999માં સિલેબસ કમિટીમાં હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્યારે બીબીએની મેનેજમેન્ટની સિલેબસ કમિટીમાં કનુભાઈ માવાણીએ ઉપરવટ જઈને બાકીના બધાથી કે ભાઈ આ સિનિયર હું તો જુનિયર મોસ્ટ હતો ત્યારે પણ કનુભાઈનું એવું કહેવાનું હતું કે સિલેબસ કમિટીમાં એવા માણસો હોય જે પુસ્તકો વાંચતા હોય જે પુસ્તકો ખરીદતા હોય એવા માણસોને હું રાખું એટલે એ જરા યુનિક પ્રકારના વિષય હતા અને એમણે બહુ હિંમત કરીને અમારા જેવા 3-4 લોકોને સિલેબસ કમિટીમાં મૂકેલા કે તમે થોડાક નિર્ણયો લ્યો નેચરલી હવે સામૂહિક નિર્ણયો હોય કે બધા નિર્ણય આપણા માને નહીં એમ તો અમે બહુ ક્રાંતિકારી સિલેબસ સૂચવેલા પણ એ તો બધા ધીરે ધીરે બધા મિટિંગોમાં નીકળી ગયા કે આવું ન ચાલે ને આમ ન થાય ને આમ ન થાય પણ એક સૂચન મારું એ વખતે સ્વીકારવામાં આવ્યું મેં એમ કહ્યું કે આ જે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ છે એ નવલકથાઓ વાંચે કેવું નવલકથાઓ વાંચવાનું કોઈ હું તો મોટો શોખીન છું પણ મેં કીધું મેનેજમેન્ટના સ્ટુડન્ટને તમે જ્યારે પેપરનું નામ રાખો છો કોમ્યુનિકેશન સ્કિલ્સ આ પેપરનું નામ છે CS કોમ્યુનિકેશન સ્કિલ અને એમાં ભણાવો છો પાછી નવલકથા તો તમે એની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવાનો સિલેબસ ક્યાં છે એ પુસ્તકો ક્યાં છે કે જે એનું કોમ્યુનિકેશન ડેવલપ કરે એટ ધેટ ટાઈમ શિવ ખેરાનું યુ કેન વિન સાવ નવું આવેલું હતું માર્કેટમાં હજી બહુ પ્રસિદ્ધ નહોતું ગુજરાતી કે હિન્દી એડિશન પણ નહોતી અંગ્રેજી હતી મેં એમ કહ્યું મેં કીધું ભાઈ બરાબર છે બધામાં કંઈ બધું હું જ કહું એમ તમારે સ્વીકારી લેવું ન હોય એમ ધ જુનિયર પર્સન ઓવર હિયર પણ તમે એકાદું તમારું સૂચન સ્વીકારો કે આ પેપરનું નામ કોમ્યુનિકેશન સ્કિલ છે જેની અંદર તમે એક પ્રિઝનર્સ ઓફ ઝેન્ડા નામની નવલકથા ભણાવી દો છો તો આમાં કોમ્યુનિકેશન ડેવલપ કેવી રીતે થાય સ્ટુડન્ટનું એનો સિલેબસ તો આપો ત્યારે આ યુ કેન વિન એમણે સ્વીકારેલું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 6 વર્ષ સુધી BBAના કોર્સમાં આવી કોઈ કદાચ જૂના BBA વાળા હોય તો એને ખબર હશે કે યુ કેન વિન પુસ્તક હતું એ 6 વર્ષ સુધી BBAમાં સિલેબસમાં હતું કોમ્યુનિકેશન સ્કિલમાં અડધો ભાગ FYમાં અડધો ભાગ SYમાં આજે જો હું ફરીથી સિલેબસ કમિટીમાં હોઉં યુનિવર્સિટીની કોઈ પણ યુનિવર્સિટીની અને મને એમ કહેવામાં આવે કે યંગ FYના સ્ટુડન્ટને કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપમેન્ટ લાઈફ સ્કિલ પર્સનાલિટી આ બધા માટે કોઈ એક પુસ્તક આપણે સજેસ્ટ કરવું છે ઘણા બધા સરસ પુસ્તકો છે એવું નથી કહેતો કે દુનિયામાં એક જ પુસ્તક લખાણું છે અને મને બોલાવ્યું એટલે મારે એના જ નામ લેવાનું હોય ઘણા બધા સરસ પુસ્તકો છે પણ આપણા વિદ્યાર્થીની માનસિકતા એનો માહોલ અને એનું આસપાસનું વાતાવરણ અને એના પ્રશ્નો એની મૂંઝવણ અને એની તૈયારી અથવા તો તૈયારીનો અભાવ આ બધું ધ્યાનમાં રાખીને જો મારે કોઈ ભલામણ કરવાની હોય તો હું આ કરું. આ કેમેરાની સામે કહું છું, વાંચ્યા પહેલા ન કે બરાબર, વાંચ્યું છે પછી કહું છું કે મારે ભલામણ કરવાની હોય તો આ કરું. કૌશલ પુસ્તક મેળાઓમાં જ છેલ્લે અમે મળતા હતા, બે વખતથી અમે પુસ્તક મેળાઓમાં જ મળીએ છીએ, એટલે એને ખબર છે કે હું તો પુસ્તકો બધા મને ગમે એવા કેટલા બધા લેતો હોઉં, અને અમારે નવભારતનો સ્ટોલ હોય, એ મારા પ્રકાશકને વિતરક છે, એટલે હું એવું કરું કે પૈસા ત્યાંથી ઉપાડી આવું, કે મારે તો મળે ને એમ કહે, હું એમ કહું કે લાવો 20-25,000 રૂપિયા મહેન્દ્રભાઈ આપો, પછી આપણે સમજી લેશું આપણા હિસાબની અંદર. એટલે અમારે દિના તો પુસ્તક મેળામાં ફરવામાં, પણ હું નવા વર્ષે દરેક વખતે કોઈને કોઈ પુસ્તક કોઈને મારા અમુક મિત્રોને આપતો હોઉં છું, અંગત મિત્રોને પુસ્તકો આપતો હોઉં છું દર વખતે, બરાબર. એમ આ વખતે કૌશલ મારે આ પુસ્તક જોશે, એટલે એની 10 નકલ મને પૈસા લઈને મોકલાવાની છે. એ પબ્લિક વચ્ચે જ કહું છું કે પૈસા લઈને મોકલાવાની છે, એમને એમ નહીં, ભેટ નહીં. તમારો સ્વભાવ છે ભેટ આપી દેવાનો, પણ મારે ભેટ નથી જોતી, કારણ કે મારે બીજાને આપવી છે, એટલે એવી મારે છાપ નથી પાડવી કે મફત મળેલું પુસ્તક બધાને આપું છું. પણ મને આ ગમ્યું છે, બહુ જેન્યુનલી ગમ્યું છે. આ એમાં એવું કંઈ નથી, એવું કંઈ પાથ બ્રેકિંગ નવી નક્કોર વાત થઈ ગઈ હોય, આ કોઈ ફિલોસોફીની નવી ધારા ખુલી ગઈ હોય, કે નવલકથાની અંદર કોઈ નવી ક્રાંતિ થઈ ગઈ હોય, એ વાત નથી. આ વાતમાં મને જે ગમતી વાત એ છે કે આપણે ખૂબ બધી જે વાતો સાંભળતા હોઈએ, પણ જે સાંભળતા હોઈએ ત્યારે એટલી અનઓર્ગેનાઇઝ રીતે કહેવાતી હોય, એટલી બધી આમ વેરવિખેર કહેવાતી હોય, એટલી બધી આમ છૂટી છવાઈ કહેવાતી હોય કે અડધી કાનમાં પડે, અડધી ન પડે, અડધી વિચારમાં આવે, અડધી ન આવે. એ બધી વસ્તુઓને મિતલે એકદમ સ્ટ્રીમલાઇન કરીને મૂકી દીધી છે, એકદમ ઓર્ગેનાઇઝ કરીને, ફોર્મેટ બનાવીને, એના સ્ટેપ્સ બનાવીને. આ અત્યારેનો ટ્રેન્ડ છે, લેટેસ્ટ. હું જ્યારે હતો વાંચતો બધા પુસ્તકો, નાનો હતો ત્યારે આ ટ્રેન્ડ હતો નહીં, એટલે અમે અમારા લખાણમાં પણ એ ટ્રેન્ડ નથી આવ્યો, કારણ કે એ વાંચીને અમે મોટા થયા. એ ટ્રેન્ડ, અત્યારનો જે ટ્રેન્ડ છે એ હવે શું છે કે લોકો મોટા ભાગે મોબાઈલથી, બાળક આજે જન્મે છે તો એનું પહેલો પરિચય છે એ ફેસબુક સાથે થાય છે, કારણ કે હું ફેસબુકમાં દર અઠવાડિયે એક નવા જન્મેલા બાળકનો ફોટો જોઉં છું. મારા સદનસીબે બહુ ઝાઝા ફોલોઅર છે, ઝાઝા મિત્રો છે, એટલે બહુ ઝાઝા ફોટા જોવાના આવે જ્યારે હું ઓનલાઈન થાઉં ત્યારે દર અઠવાડિયે એક. એટલે આ શું થયું કે ઓલું બાળક જે હજી હોસ્પિટલમાં રડતું હશે ત્યારે એના મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની આ બધાના ફેસ જોયા પછી પહેલું શું જોયું? મોબાઈલનો કેમેરા. એ તો એને પહેલી ઓળખાણ થઈ હતી, સૌથી પહેલી, બરાબર. અને એ ઓળખાણ વાળું બાળક જ્યારે મોટું થાય ત્યારે બીકોઝ, કારણ કે એને કોમ્પ્યુટર, એનું કોમ્પ્યુટરનું ફોર્મેટિંગ, મોબાઈલ, એ બધા સાથે જ જન્મીને મોટું થાય છે, એટલે એને બુલેટ પોઈન્ટ્સ જ મગજમાં આવે, એને પેરેગ્રાફ મગજમાં ના આવે, એને બુલેટ પોઈન્ટ્સ મગજમાં આવે કે આ પોઈન્ટ શું છે, આને મને પોઈન્ટમાં બ્રેક કરીને આપો. અને એ વસ્તુ મિતલે અહીં લખવામાં મૂકી છે, બધી વસ્તુઓને ટેબ્યુલેટ કરી નાખી છે, બુલેટ પોઈન્ટમાં મૂકી દીધી છે, ફોર્મેટ કરી છે, એના કીઝ જુદા પાડી દીધા છે, એનું રિવિઝન પાછું આપ્યું છે કે કદાચ રહી જાય આખી વાત તો પાછું સ્વાધ્યાય કરીને રિવિઝન કરી લેવાનું છેલ્લે. એટલે આ અત્યારની જનરેશનને વાંચવા માટે રીડર ફ્રેન્ડલી બને એવી બુક છે. અને આ તો મારી પાસે જે છે કોમ્પ્યુટર પ્રિન્ટઆઉટ મને આપવામાં આવેલું એ છે, પણ તમે બુક તો જોઈ વિમોચનની અંદર દીપિકા પાદુકોણે જેવી સરસ મજાની ઝીરો ફિગર બુક છે, વધારાની ચરબી વગરની, એટલે આકર્ષક લાગે અને વાંચવાનું મન પણ થાય કે હાશ, આ પૂરી પણ થશે, આપણે શરૂ કરશું તો આમાં વાંધો નહીં આવે, સવારે શરૂ કરશું સાંજ સુધીમાં પૂરી થઈ જશે. અલબત્ત બુક એવી રીતે લખવામાં આવી છે કે તમે સવારથી સાંજ સુધીમાં કદાચ વાંચી લો ને તો પણ એનો અમલ કરવામાં તમારે આખું વરસ આપવું પડે, કારણ કે એવા એવા સ્ટેપ્સ બનાવીને જ આપી દીધા છે. ઓપન ધ ડોર એવું જે નામ આપવામાં આવ્યું છે, તમારે બારણા છે એ કોઈ તમને બહુ સરસ પેલો મોર્ફિયસ વાળો સંવાદ તમે શરૂઆતમાં લીધો છે મેટ્રિક્સનો, મને એક બહુ પર્સનલ લેવલે ગમતી વાત એ પણ છે કે આ હું તો બહુ કરું છું મારા લેખોમાં, પુસ્તકોમાં, કે અહીં સિનેમાના સાઇટેશન છે આખી બુકમાં, કે આ ફિલ્મની અંદર આ ડાયલોગ છે ને આ ફિલ્મની અંદર આ પાત્ર આને આમ કહે છે, 5-7 સરસ ડાયલોગ તો એક સાથે બનાવીને મૂકી દીધા છે એક જગ્યાએ, બરાબર. આ મને બહુ ગમ્યું. આપણે એવું જ માનીએ છીએ કે બધું ડહાપણ છે, જગતના લાઇબ્રેરીઓમાં જ પડેલું હોય એવું નથી, તો ફિલ્મોમાં જ પડેલું હોય. અને એમાં કૌશલ તો મારી સાથે પબ્લિશર હોવા છતાં સંમત થશે, કારણ કે અમે સાથે ફિલ્મો જોવા જતા રહેતા, અમારું શૂટિંગ પૂરી થાય પછી. એટલે અને એ પોતે ફિલ્મ મેકર પણ છે, બાય ધ વે. આ પબ્લિશિંગ તો એની સેકન્ડ લાઇન છે, એટલે એની ફર્સ્ટ જે પહેલો પ્રેમ છે એ ફિલ્મ છે, એ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે, એણે નાટકો પણ કરેલા છે. એટલે હું કહું છું કે સિનેમા છે એને બહુ સરસ રીતે ગૂંથી લેવામાં આવ્યું છે, કારણ કે સિનેમા અત્યારની જનરેશન સાથે તમારે જો વાત કરવી હોય એજ્યુકેશનની, લર્નિંગની, તો હું એમ માનું છું કે તમે એને બહુ જ જૂની વાતો કરશો તો કદાચ એને બહુ સમજાશે નહીં, પણ આવી વાતોથી તમે એને વસ્તુઓ ગૂંથી દો. સિનેમાના કોઈ ડાયલોગથી, કોઈ સરસ અત્યારે જેમ વાત થઈ સંગીતનું બ્લેન્ડિંગ કરવામાં આવ્યું આખા પ્રોગ્રામ સાથે, તો એને મજા આવે, તો એને આ પ્રવાસ ખેડવાનું ગમે, એટલે એ સરસ રીતે મૂકવામાં આવ્યું છે. અને એ તમે જે શરૂઆતમાં જ વાત મૂકી આ મોર્ફિયસ વાળી કે તમારે રસ્તો કોઈ પણ તમને બતાવી દે પણ ચાલવું તો તમારે પડે રસ્તા ઉપર, ખાલી રસ્તો બતાવી દેવાથી કામ પૂરા નથી થતા. અને મેં આવું જોયું છે, લોકો સુવાક્યોનું સંકલન કરે સરસ મજાનું. બધા અમારા અહીં રામદેવ બેઠા છે, સર્વ એની સરસ ફોટોગ્રાફર છે, હી ઇઝ ઇન પોલિસ બટ હી ઇઝ એક્સલન્ટ ફોટોગ્રાફર, વન્ડરફુલ ફોટોગ્રાફર. હવે મેં જોયું છે કે લોકો આવા સરસ ફોટોગ્રાફ દેખાય એટલે બધા ભેગા કરીને એક જગ્યાએ સેવ કરી લે ફોલ્ડરમાં. ફોલ્ડરમાં ફોટોગ્રાફ સેવ કરવાથી તમારા કેમેરાની અંદર કોઈ પણ પ્રકારનો નવો ફોટોગ્રાફ આવતો નથી, એ તો પારકા ફોટોગ્રાફ છે. તમે હાથમાં કેમેરો લઈ અને ફોટા પાડો ત્યારે ફોટા સાચા, ત્યારે તમને ખબર પડે કે આમાં ભૂલ ક્યાં થાય છે. શટરની સ્પીડ કેટલી હોવી જોઈએ, લાઇટિંગ કેટલું હોવું જોઈએ, વ્હાઇટ બેલેન્સ કેટલું હોવું જોઈએ, એ તો તમે ફોટા પાડો ત્યારે ખબર પડે, ફોટા જુઓ ત્યારે ખબર ન પડે. અને આપણી લાક્ષણિકતા છે એક સમાજ તરીકે. તમે વિચારજો, દર ત્રીજો વિદ્યાર્થી તમે મળો અને તમે એમ પૂછો કે તમારો શું શોખ, એટલે એમ કે ક્રિકેટ. અમારા એક પ્રોફેસરે વાયવાની અંદર આવું જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું ત્યારે એની સામે પીચ દોરીને એમ કીધું કે આમાં સિલી મિડ ઓફ ક્યાં આવે મને બતાવો. પેલા સ્ટુડન્ટ એમ કહ્યું કે એ મને ખબર નથી આવી પીચમાં સિલી મિડ ઓફ ક્યાં આવે. એટલે અમારા સાહેબે એમ કહ્યું કે તો એમ કહ્યું કે ક્રિકેટનો શોખ નથી, ક્રિકેટ ટીવીમાં જોવાનો શોખ છે. ક્રિકેટનો શોખ હોય તો ગ્રાઉન્ડમાં રમતા હોય, તમે ગ્રાઉન્ડમાં રમ્યા નથી એટલે સિલી મિડ ઓફ ક્યાં આવે એ તમને ખબર નથી. એટલે તમે એમ કહો, એટલું કહો કે ભાઈ આટલો સુધારો, ક્રિકેટનો શોખ ખરો પણ શું તો કે ટીવીમાં જોયા કરવાનો. એવા મને મળે છે. મને મારા હાથે એક સન્માન સ્વીકારવામાં આવેલું સરસ્વતી સન્માનમાં રાજકોટમાં, અને એ વિદ્યાર્થી નાનકડો હતો અને એને મેં પૂછ્યું કે તારી શું હોબી છે, કારણ કે અમે બે ઊભા રહી ગયા હતા, હજુ પેલું શિલ્ડ આવ્યું નહોતું નીચેથી સ્ટેજ ઉપર, એટલે અમારે બે વાત જ કરવાની હતી આવે નહીં ત્યાં લગી. એટલે મેં કીધું દોસ્ત તારી હોબી શું છે, એટલે મને કે ફૂટબોલ. તો મજા આવી ગઈ. મેં કીધું આ ફૂટબોલમાં આપણી ટીમ ક્વોલિફાય નથી થતી અને રાજકોટના હવે જુવાનિયાઓ ફૂટબોલ રમવા માંડ્યા, તો બહુ આનંદ કહેવાય એમ. એટલે મેં કીધું તો ફૂટબોલમાં કેટલા ગોલ કર્યા, હવે તો મસ્તી ખાતર પૂછ્યો તો મને કે 700. મેં કીધું આ રાજકોટ આખામાં ફૂટબોલનું સ્ટેડિયમ સુધા નથી, આ ગોલ ક્યાંથી 700 થઈ ગયા. એટલે મેં કીધું ઓહો, તો એવું રાજકોટમાં કોણ ફૂટબોલ શીખવાડે ને ક્યાં રમવાનું થાય છે. મને કે વિડીયો ગેમમાં. એટલે મોટાભાગના આપણા ગોલ હવે વિડીયો ગેમમાં જ થતા હોય છે. આપણે ગ્રાઉન્ડ તો જોયું નથી હોતું કે એકચ્યુઅલ કેવું હોય. ખાલી પેલો મોટાભાગના ક્રિકેટ રમનારા લોકો હોય, અમે બધા જે રમતા ટેનિસના બોલથી રમતા, પછી પાછા બધા વિવેચન કરીએ કે આમ મારવો જોઈએ ફટકો, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, પણ એ તો સિઝન બોલથી તમે રમ્યા જ નથી. અડધો અડધ તો ટેનિસ બોલથી જ રમીને રિટાયર થઈ ગયા છે. આ લાઈફના સિઝન બોલ સામે રમવાની પ્રેક્ટિસ કરાવવાની વાત આ ઓપન ધ ડોરમાં છે. સિઝન બોલની બોલિંગ તમારી સામે આવે ત્યારે તમારે કેમ વિકેટ ઉપર ટકી રહેવું, ખાલી ટકી રહેવું પૂરતું નથી, કેમ સ્કોર વધારતા જવું, એ વાત અહીં મૂકવામાં આવી છે. એટલે મને બહુ એક જૂનો કિસ્સો, મારા વર્ષો પહેલાના એક લેખમાં મેં લખેલો, એ યાદ આવી ગયો. એમાં દરવાજા ખોલવાની જ વાત છે એટલે મને યાદ તરત આવી ગયો એપ્રોપ્રિએટલી કે રાજાએ નવા પ્રધાન નિમવાનું નક્કી કર્યું. જૂના પ્રધાનનું અવસાન થયું ને એમ થયું કે હવે નવા મંત્રી રાજ્ય માટે જોઈએ, અને રાજ્ય માટે એણે એમ કે બધાને ઉમેદવારોને બોલાવ્યા. ઘણા બધા ઉમેદવારો આવ્યા. રાજ્યનું આખું શાસન મળે તો એ તો બહુ લ્યુક્રેટિવ, મોંમાં પાણી આવે એવી જોબ કહેવાય. તો એમ કે એમાં તો કોણ ચીફ સેક્રેટરી થવાની ના કોણ પાડે, એના માટે તો લોબિંગ કરવાનું હોય. તો બધા આવ્યા દોડતા દોડતા, બધાને બેસાડી અને રાજાએ ગણિતના 5 દાખલા આપ્યા. એક રૂમની અંદર બંધ કરી દીધા. બંધ કરીને એમ કહ્યું કે આ ગણિતના 5 દાખલા છે, બહુ અઘરા ગણિતના દાખલા હતા, ભેજાનું દહીં થઈ જાય. આ જે દાખલા પહેલા બધા સોલ્વ કરી લેશે એ દરવાજા પાસે ઊભો રહેશે, એટલે દરવાજો એની મેળે મેળે ઉઘડી જશે અને હું સામે ઊભો હોઈશ ને હું એને સ્વીકારી લઈશ રાજ્યના પ્રધાન તરીકે. બધા ખૂપી ગયા ગણવાની અંદર દાખલા, ને બહુ બધું કેટલું તર્કશાસ્ત્ર જોઈએ એવા દાખલાઓ, કોઈ રીતે ઉકેલ આવે નહીં. અમુક તો અટપટા પેરેડોક્સ જેવા કે કંઈ કોઈ ડાબી બાજુ જમણી બાજુ કંઈ સરખું થાય નહીં. અને એવા ગૂંચવાડે ચડ્યા. એક જુવાનિયાએ થોડોક પ્રયત્ન કર્યો, પછી બાજુમાં મૂકી દીધા કાગળો બધા. ઊભો થયો, ઊભો થઈ અને દરવાજા પાસે ગયો અને દરવાજાને જોરથી લાત મારી. લાત મારી દરવાજો ખુલી ગયો. દરવાજાને કોઈ નકુચો હતો નહીં, આગળીઓ બહારથી બંધ હતો નહીં, ખુલ્લો જ હતો. લાત મારી એટલે દરવાજો ખુલી ગયો. રાજા સામે ઊભા હતા, એમ કીધું આવો તમારું સ્વાગત છે. એટલે પહેલા એ કહ્યું કે આ બધા હજી ગણે છે હો અંદર. એટલે કે ના, એ ભલે ગણતા રહેતા, જે ગણિતના દાખલા જ બેઠા બેઠા ગણ્યા કરે દરવાજો ખોલવા માટે, એવા મૂર્ખાઓ અમારા પ્રધાન તરીકે નથી જોતા. મારા રાજ્યનો મંત્રી એટલો એક્ટિવ અને એટલો બુદ્ધિશાળી હોવો જોઈએ કે એટલી ખબર પડે કે આ કાગળ ઉપર દાખલા ઉગડવાથી કે દરવાજો થોડા ખુલે, એટલે મને દરવાજાને જઈને દરવાજો તપાસવો પડે કે દરવાજાને લાત મારવી પડે તો ખુલે. એ રાજ્યનું શાસન કરી શકે, બાકીના ન કરી શકે. आ ओपन द डोर पुस्तक में पण आ स्पिरिट छे, आ वातनुं क्यांक कनेक्शन छे आ पुस्तकनी अंदर। एवी ज एक बीजी बहु ज जाणीती वात, अहीं वडीलो बेठा छे एमने तो याद पण हशे, एवी महाभारतनी पेली कौशिक मुनि वाली वात छे जे मोटा भागे आपणे त्यां स्टुडंट लाइफनी अंदर चुकाई जतुं होय छे। महाभारतनी अंदर एक कौशिक नामना मुनि तपस्वीनी वात मूकवामां आवी छे के बहु ज तपस्यामां लीन हता अने उपरथी चकली चरकी चरकी अने ऋषिनी आंख खुली गई तपस्यामांथी, ऋषि एटला बधा अकळाई गया के चकली सामे जोयुं, चकली बळीने भस्म थई गई। અને પછી ઋષિ હવે તપસ્યા તો નીકળી ગઈ એટલે એમ કે ચાલો કે હવે ભૂખ લાગી તો ભિક્ષા લેવા માટે જઈએ, ભિક્ષા લેવા માટે ગયા। હવે જે સ્ત્રીના ઘરે ભિક્ષા લેવા માટે ગયા એ પોતાના વૃદ્ધ વડીલ સાસુ સસરા બીમાર હતા, એમની સેવામાં હતી। એ સેવામાં એ બેઠેલી એટલે એને વાર લાગી બહાર આવતા ભિક્ષા લઈને, એટલે મુનિ પાછા ગુસ્સામાં આવી ગયા અને મુનિ આમ ગુસ્સામાં લાલ ઘૂમ ચહેરે એ સ્ત્રીની સામે જોવે, એ પહેલાં એમ કીધું કે મારા ધ્યાન રાખજો, હું ચકલી નથી બળીને ભસ્મ થઈ જાઉં। એટલે મુનિને તો એમ થઈ ગયું કે આ સ્ત્રીને ખબર ક્યાંથી પડી, હું એકલો તપસ્યામાં ખૂબ બહાર જંગલમાં બેઠો હતો, એમાં ચકલી બળી ગઈ આજે, એ આને કેવી રીતે ખબર પડી? એટલે એ કે તમને કેવી રીતે આ ખબર પડી? તો કે એ તો એમ કે દિવ્ય જ્ઞાન છે। એટલે એમ કે તો કયો ગુરુ છે જે આવું દિવ્ય જ્ઞાન આપે? હું આટલા વર્ષોથી તપસ્યા કરું છું, મને તો આવું જ્ઞાન આવ્યું નહીં। તો કેમ કે મારા ગુરુ છે એ તો ફલાણા ગામની અંદર છે, ત્યાં તમે જાઓ તો તમને એ કદાચ બે શબ્દો કહેશે। મુનિ ત્યાં ગયા तो गुरु होता है तो कसाय था, आओ बुद्ध साहब स्वागत है। गुरु होता है कसाय था ने तो एम के छरो लईने एमनु काम करता था। એટલે મુનિ તો ઉભા રહ્યા કારણ કે હવે ઓલા સ્ત્રીનો પરિચય થઈ ગયો તો ને એના ગુરુ આ છે એટલે હવે એમણે એવી ગુસ્તાખી ન કરી કે અત્યારે સીધે સીધે એમ કે આપણે આ જવાબ આપે। પહેલા એક સામે મુનિ આવ્યા છે અને પૂછ્યું કે હા ભલે બરાબર છે, બરાબર છે એમ કહીને મુનિને કહ્યું કે આપ અહીંયા આસન આપો, બેસો બરાબર। એટલે એક જ આસન હતું એટલે મુનિ કે આપ જો હું એ આસન ઉપર બેસું તો આપ ક્યાં બેસશો? એટલે કે કંઈ વાંધો નહીં એમ કરીને એમણે છરી પોતાની જે કસાય હતો એણે આમ ઊભી રાખી દીધી જમીનમાં, એની ઉપર ઊભો રહી ગયો છરીની અણી ઉપર। એટલે મુનિ તો દિગ્મૂઢ થઈ ગયા કે પેલી સ્ત્રીને તો ખબર પડી ગઈ કે મારા મનમાં શું ચાલતું હતું, મેં ભૂતકાળમાં શું કર્યું। આ તો એવો માણસ છે કે જે છરાની ધાર ઉપર ઊભો રહી જાય મારી સામે વન વાત કરે છે। એટલે મુનિ કે આ બધા તમને લોકોને આ બધી સિદ્ધિઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે જે મને જંગલમાં તપસ્યા કરતા નથી મળતી? અને પેલા કસાએ કહ્યું કે જો તમે જે સ્ત્રી પાસે ગયા એ પોતાના વડીલોની સેવામાં વ્યસ્ત હતી અને એમણે વડીલોની સેવાને પ્રાથમિકતા આપી એટલે તમારી ભિક્ષાને એણે સેકન્ડરી ગણી, કારણ કે એ એટલું મહત્વનું કામ નહોતું। તમે દરવાજે આવ્યા તો અજાણ્યા વગર બોલાવી આવેલા અતિથિ હતા, પણ એને પહેલાં જે કર્તવ્ય સ્વીકારેલું હતું એ તો એનું મુખ્ય કર્તવ્ય હતું, એને પહેલાં કરવું જોઈએ। મારું મૂળ કામ તમને ગમે કે ન ગમે, હું કોઈ તપસ્વી નથી, હું તો એવું કામ કરું છું કે જે લોકો ન ગમે, પણ આ કામ મને સોંપાયેલું છે એટલે નિષ્ઠાપૂર્વક કરવું એ મારી જવાબદારી છે, એટલે હું ચૂપચાપ આ કામ કરું છું। મેં તમને ત્યાં લગી એમ કહ્યું કે આપ ત્યાં લગી બિરાજો, હવે તમે બિરાજી એટલા માટે મેં બિરાજવાનું કહ્યું કે તમે ગમે એવો મહત્વનો પ્રશ્ન લઈને આવ્યા હો, અત્યારે હું જે હાથમાં કામ લઈને બેઠો છું એ કામ પૂરું કરવું મહત્વનું છે, અને તમારા કામમાં આટલું ચિત્ત તલ્લીન હોય તો તમારે કોઈ પણ પ્રકારની તપસ્યાની જરૂર નથી, તમે જ્યારે કામ કરતા હો ત્યારે જ તમારી સાધના થઈ જાય છે। એટલે આટલા વર્ષોથી મારી સાધના થતી જ આવે છે રોજે રોજ, એટલે મારે તમારી જેમ પરાણે ચિત્ત ચોંટાડવાની જરૂર નથી પડતી। મિત્રો આ મહાભારતનો કિસ્સો છે, મહાભારતની અંદર કહેવામાં આવ્યો છે। વેદવ્યાસે અમસ્તુ કે મહાભારતને મહાગ્રંથ જે અહીં છે બીજે ક્યાંય નથી એવું કહેવામાં આવ્યું છે, અમસ્તુ નથી, કારણ કે એમાં કેટલીય વસ્તુઓ લઈ લીધી છે, મોટિવેશન લઈ લીધું છે, રિલેશનશીપ લઈ લીધી છે, બરાબર, સ્પિરિચ્યુઆલિટી, ભગવદ્ ગીતા પણ અંતે તો મહાભારતનો જ હિસ્સો છે। હમણાં જ મારા દિવાળીના છેલ્લા હજી બે દિવસ પહેલાના લેખમાં મેં વિદુર નીતિનો એક શ્લોક ટાંકેલો, મૂર્ખ કોને કહેવો, કેવા માણસોને મૂર્ખ કહેવાય, બરાબર, વાંચી લેજો એ લેખની અંદર। કે તમે વાંચશો ને તો તમને એમ થશે કે જગતની કોઈ એટ લેટેસ્ટ મોટિવેશન બુકની અંદર પણ મૂર્ખના એક પેરેગ્રાફમાં આટલા સચોટ લક્ષણો નહીં હોય, એક પેરેગ્રાફમાં આટલા સચોટ લક્ષણો, બરાબર। વિદુર એમ કીધું મૂઢમતી કોને કહેવાય, મૂર્તિ ધૃતરાષ્ટ્રને કહેતા હતા કે તમે મૂઢમતી છો, પણ પછી એમને એમ તો કહેવાય નહીં મૂઢમતી તમે છો, એટલે એમ એણે વિદુર આખું લિસ્ટ આપ્યું કે તમે મૂઢ કોને કહેવાય। આપણો સમાજ, હું આ વાત ઉપર એટલે આવું છું, આપણો સમાજ અનફોર્ચ્યુનેટલી મૂઢમતી થતો જાય છે એજ્યુકેશનની બાબતે। આપણે લર્નિંગ, આમાં એક બહુ મહત્વનું વાક્ય પુસ્તકમાં લખવામાં આવ્યું છે જે જગતના કોઈ પણ વિદ્વાન લોકોને તમે મળો તો એ તમને કહે યુનિવર્સલ, યુનાનિમસ એ વાક્ય એ છે કે કોઈ પણ વસ્તુ તમે ગોખી નાખો અને એને રિપીટ કરો એ તમારું નોલેજ નથી, પણ કોઈ વસ્તુનું ફંડામેન્ટલ પ્રિન્સિપલ સમજીને તમે એને એપ્લાય કરો એ તમારું નોલેજ છે, એપ્લિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એપ્લિકેશન એની બહુ જ એક હું જે મારી લાઈફમાં હું અનેક વિદ્યાર્થીઓને વર્ષો સુધી કહ્યો રહ્યો છું એ ટીપ મિત્તલે ઘૂંટી ઘૂંટી ઘૂંટીને વારંવાર દરેક ચેપ્ટરમાં રિપીટ કરીને આપી છે કે મેક યોર નોટ્સ. મનમાં ને મનમાં યાદ રાખો આવા બ્રહ્મર્યોમાં. આપણા મનમાં ઘણું બધું ક્લસ્ટર આવતું હોય છે, ઘણો બધો કચરો ઠલવાતો હોય છે, બધું મનમાં યાદ ન રહે. મેક યોર નોટ્સ, વ્યવસ્થિત નોટ બનાવો. તમે વાંચતા જાઓ એમાંથી જે ગમે એનું નોટિંગ કરો, એ ગમીને પછી તમારા મનમાં જે વિચાર આવે એનું નોટિંગ કરો, કે કન્ફ્યુઝન હોય તો એનું નોટિંગ કરો, તો કંઈક ડિફિકલ્ટી સોલ્વ થશે, તો કંઈક ક્વેશ્ચન એન્સર થશે, તો કંઈક ડિસ્કશન થશે. આ નોટિંગની ટેવ હું જોઉં છું. બહારની દુનિયા તો બહુ છે, હું કંઈ ઉત્તર પ્રદેશમાં ભણાવવા નથી ગયો, બિહારમાં ભણાવવા નથી ગયો, સાઉથ ઇન્ડિયામાં ભણાવવા નથી ગયો, પણ ગુજરાતી વિદ્યાર્થીઓને નોટિંગની ટેવ નથી એટલે ટ્યુશનના પૈસા ખર્ચવા પડે છે. ટ્યુશનનો માસ્તર બીજું કશું જ નથી કરતો, એ ચોકીદારી કરે છે કે તમે નોટિંગ કરો કે નહીં. હું તો મોટાભાગને ઓળખું છું, એમાંથી કોઈ મને એક આઈન્સ્ટાઈન ભટકાણો એવું મેં જોયું નથી હજી લગી, બરાબર. પણ એ બધાના ક્લાસીસમાં કેમ 100 માંથી 100 માર્ક આવે? મારા મિત્રો જ છે, કંઈ દુશ્મનો નથી. કેમ 100 માંથી 100 માર્ક આવે? કારણ કે જે જાતે વિદ્યાર્થી નોટિંગ નથી કરતો એ દંડોલીની કરાવે છે. આટલું જ. આ 200 દાખલા ગણવાના છે, આ 4 વખત લખવાનું છે, આ અઠવાડિયે ટેસ્ટ પૂરી કરવાની છે. આ નોટિંગની ટેવ પ્રજા તરીકે આપણને નથી. આપણી શ્રુતિ સ્મૃતિની પરંપરા વર્ષો સુધી રહી ને એટલે આપણે એમ કે સાંભળો ને યાદ રાખો. નરસી મહેતા ગાઈ ગયા, આપણે ઉરુશભાઈના કાર્યક્રમમાં હું આવ્યો હતો ત્યારે મેં કહેલું કે નરસીના બધા જ પદો, ઉરુશભાઈ પણ એક વાત કરેલી કે ભાઈ શ્રુતિ સ્મૃતિથી સચવાના, કોઈ ટેક્સ્ટ તો છે નહીં, કોઈ અધિકૃત એનું લખાણ તો છે નહીં, લખાણની પરંપરા જ નહોતી આપણે. બધું કૃષ્ણાર્પણ કરી દેવું કે એ બધું જ્ઞાન છે એને આપણે શિવ નિર્માલ્યની જેમ એમ કે વહાવી દેવું, એ જ પરંપરા હતી. એટલે ડોક્યુમેન્ટેશનની ટેવ આપણને નથી પડી. તમે જો એ નડે છે અત્યારે પ્રજા તરીકે આપણને, આપણે ડોક્યુમેન્ટેશનથી કાયર પ્રજા છીએ. એટલે આપણે વકીલો એટલા માટે રાખતા હોઈએ, ટેક્સ કન્સલ્ટન્ટ એટલા માટે રાખતા હોઈએ કે આપણે સહી કરવાની સહેલી પડે, કે આ બધું તૈયાર કરી દે ડ્રાફ્ટ અને આપણે નીચે સહી કરી નાખીએ. ફરિયાદનો પણ કાગળ આપણે લખતા નથી જાતે, એના માટે માણસ રાખવો પડે કે આ તું ફરિયાદ લખી દે કે અમને આ વસ્તુ બરાબર ગમી નથી. એટલા માટે એના ફોરવર્ડ થતા મેસેજ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એટલું માથા બેસ્ટ વિશીસ માટે કોણ મહેનત કરે, ફોરવર્ડ જ કરતી હોય ને. આજે જ એક મને મેસેજ આવ્યો છે કે અત્યારે એવો ફીવર છે કે તમે એવું લખો કે ભાઈ મારો એક્સિડન્ટ થઈ ગયો છે ને તાત્કાલિક આ બ્લડની જરૂર છે, તો નીચે એમ આવે થેન્ક યુ, સેમ ટુ યુ. કારણ કે બધા એક સાથે ભલે 20ના મેસેજ આવતા હોય એટલે આપણે આ પ્રોગ્રામ થઈ ગયા છે કે આ જ જવાબ આપવાનો હોય, થેન્ક યુ, સેમ ટુ યુ. એટલે આ જે વાત છે એ પરિસ્થિતિની વચ્ચે નોટિંગ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેમાં 4-5 વસ્તુઓ મૂકવામાં આવી છે. એક બહુ મને ગમતી વાત જે હું પોતે શીખેલો જ્યારે મેં યોગની અમુક વસ્તુઓ શીખી ત્યારે, કે તમારું જે શ્વાસ છે એ છાતીથી નહીં પણ પેટથી લેવાવો જોઈએ. આવી વાત કોઈ મોટિવેશનના પુસ્તકની અંદર લખે બ્રેથિંગ એક્સરસાઇઝના ભાગરૂપે. ધીસ ઇઝ સમથિંગ સો વન્ડરફુલ. મને બહુ મજા, આઈ રિયલી એપ્રિશિએટ. કારણ કે આટલી ઝીણી વાત કોઈ ઓબ્ઝર્વ નથી કરતું. લોકો એમ લખે કે મેડિટેશન કરવું, આટલું લખીને છૂટી જાય. આપણે ત્યાં મોટામાં મોટો પ્રોબ્લેમ આ છે, બરાબર. મેં કેટલા વર્ષો પહેલાં ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં એક કાર્ટૂન જોયેલું બજેટના સંદર્ભે, કે એક ઉંદર છે એની પાછળ બિલાડી પડેલી, એટલે બિલાડીથી ડરતો ડરતો ઉંદર ભાગે છે. એક સિંહ આમ સૂતો છે નિરાંતે, એટલે સિંહ ઉંદરને રોકીને એમ કહે છે શું આટલો બધો ઉતાવળમાં ભાગે છે? એટલે ઓલો ઉંદર કહે છે મારી પાછળ મારા બિલાડી પડી છે, મને ખાઈ જશે, ભાગવું નહીં તો. એટલે સિંહ કહે કે ભાગવું એ કંઈ સમસ્યાનું સમાધાન નથી. ઉંદર કહે કે તો મારા સમસ્યાનું સમાધાન શું છે? કે તું સિંહ થઈ જા, જો મારી પાછળ ક્યારે બિલાડી પડે છે ત્યારે સિંહ થઈ જવું જોઈએ. એટલે ઉંદર કહે કે મહારાજ આવો ચમત્કારિક નુસ્ખો મને અત્યારે જ બતાવો, હું આ ઉંદરના અવતારથી તો કંટાળી ગયો છું, મારે સિંહ કેમ બનવું? એટલે મોટું બગાસું ખાઈને સિંહ એમ કહે છે જો મારું કામ છે ને એ નીતિઓ ઘડવાનું છે, અમલ કરવાનું કામ તારું. હું તો રાજા છું, હું તો નીતિઓ ઘડું. મેં તને પોલિસી બનાવીને આપી કે બિલાડીથી બચવું હોય તો સિંહ થઈ જા. હવે કેમ સિંહ થઈ જાવ એ તું તારી રીતે નક્કી કર, માથા પછાડીને હું કેવી રીતે નક્કી કરું? એમ આપણે ત્યાં મોટાભાગના લોકો બેઠો થઈ જા, આગળ નીકળી જા, ઊભો થઈ જા, શક્તિમાન બન, આવા સૂત્રો સવાર બપોર સાંજ ગોખાવ્યા જ કરે છે. મા બાપ પોતાના સંતાનોને, શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને, ગુરુ પોતાના શિષ્યોને, પણ કોઈ એમ પૂછતું નથી કે આની રેસીપી શું છે, બરાબર. આ બનાવતા તો શીખવાડો કે આ કેમ, તમે એમ કહો કે ભાઈ સારો સાકરનો શીરો ખાવો બેસતા વર્ષે, પણ શીખવાડો તો ખરા કેમ બને, કેટલું ઉકાળવાનું હોય, ઘી કેટલું નાખવાનું, ખાંડ કેટલી નાખવાની, આ બતાવો તો ખરા કેમ બનાવવાનો. આ રેસીપી કોઈ બતાવતું જ નથી, બધા આદેશો જ આપે. તમે જોજો યંગ જનરેશનને ડૂઝ ડોન્ટ્સ આપી દે, રેસીપી ના આપે. ઓપન ધ ડોરની ખાસિયત એ છે કે મેં કીધું એમ નાનકડું પુસ્તક હોવા છતાં એ રેસીપી બુક છે, એ ઉપદેશની બુક નથી. એવી ઘણી બુક મેં વાંચી છે જેમાં અદ્ભુત મોટિવેશનલ વાતો લખેલી હોય, બરાબર. પણ પછી મૂળ વાત ફંડામેન્ટલ કે મારે આ ચાલો હું મોટિવેટ થઈ ગયો, મારે આગળ જ વધવું છે, મારે સફળ જ થવું છે, મારે નંબર 1 બનવું છે, હવે બોલો હવે હું શું કરું? તો પછી એમ કહેતો કે પ્રિસ્ક્રિપ્શન નથી, ડૉક્ટર પાસે તમે જાઓ, બરાબર, અને ડૉક્ટર એમ કહી દે કે હેલ્થનું બહુ ધ્યાન રાખવું જોઈએ ને તમારે પરેજી પાળવી જોઈએ ને તમારે સારું એમ કે યોગ્ય ટાઈમે દવાઓ લેવી જોઈએ. એટલે તમે કહી દો કે સાહેબ એગ્રી, લાવો પ્રિસ્ક્રિપ્શન, શું પરેજી પાડવાની છે, શું દવા ખાવાની છે? તો કે એ નથી, આ હું કહું જ ને, આ સાંભળીને રાજી થાવ. આવા બધા પુસ્તકોની વચ્ચે આમાં આ સ્પેશિયાલિટી છે, ઓપન ધ ડોર, એમાં સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આપી છે. એવું નથી છે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખાયેલું સ્પેસિફિકલી, પણ કદાચ કોઈ માણસ જીવનની અંદર ક્યાંક એમ કે નિષ્ફળ હોય, પોતપોતાની રીતે કંઈક અટવાયેલો હોય, એક્ઝિક્યુટિવ લેવલે હોય, કુટુંબના લેવલે હોય, અને એને એમ થાય કે કેમ મને સક્સેસ નથી મળતી, કેમ મને એમ કે જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, તો આ પુસ્તક એના માટે ચાવીરૂપ કામ કરે એવું છે. આ યુનિવર્સલ ડિઝાઇન છે, મેં કહ્યું ને કે આ યુનિવર્સલ ટ્રુથ છે આમાં જે લખાયેલા છે, અલગ અલગ વિદ્વાનો આ તારવેલા છે, પણ આપણે એના ઉપર એક્ટિંગ નથી કરતા, આપણે એના ઉપર કામ નથી કરતા, આપણે એનું એક્શન નથી લેતા આ બધા ટ્રુથ ઉપર, અને એ એક્શન માટે અમે એક્સરસાઇઝ આપવામાં આવી છે. મિત્રો વાત જેવું કરતો હતો, અને હવે આપણી વાત કંઈ બહુ લાંબી આપણે લંબાવવાની નથી, બરાબર, 10 મિનિટમાં આપણે વાત મારી હું પૂરી કરું છું. એ વાત જે છે મોટા ભાગે મેં કહ્યું એમ સક્સેસ કેમ નથી મળતી હોતી. તમે લિયોનાર્ડો દ વિંચીને જુઓ, તમે સોક્રેટિસને જુઓ, તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જુઓ, આ બધા સક્સેસફુલ થયા પોતપોતાના ક્ષેત્રમાં. કેવી રીતે સક્સેસફુલ થયા? આઇન્સ્ટાઈને એનું એક સરસ મજાનું સોલ્યુશન આપેલું છે કે એવું નથી કે મારી પાસે બધા જ જવાબો રેડી હતા, પણ હું પ્રશ્નો સાથે થોડોક વધારે સમય વિતાવતો હતો. બાયોલોજીનો શરીરશાસ્ત્રનો સાદો નિયમ છે, આપણે એવું માનીએ કે જે અંગને આરામ આપો ને સારું રહે, એવું નથી. અમે થોડોક હમણાં આરામ વધારે કર્યો તો મારું વજન વધી ગયું, આરામ કરવા મળ્યો, રખડવા મળ્યું, બહાર નીકળો, આરામ થયું તો વજનમાં વધારો થઈ ગયો. આરામ આપવાથી ક્યારેય જગતની અંદર કોઈ પણ અંગ કામ કરતું નથી, એની પાસેથી કામ લેવાથી એ કામ કરે. સ્નાયુબદ્ધ શરીર બનાવવું હોય, 8 પેક બોડી 10 પેક બોડી 6 પેક બોડી અત્યારે જમાનો છે ને, બધા ખાન 1 બાય 1 આપણી સામે આવે છે, આવા બોડી બિલ્ડિંગ કરીને રિતિક પણ આવે છે. હવે આ બોડી બનાવવાનો સાદો સિદ્ધાંત શું છે? સ્નાયુઓ પાસે એટલું કામ કરાવો કે સ્નાયુઓ તૂટે. જિમ્નેશિયમ અલ્ટિમેટલી છે શું? સ્નાયુઓ પાસે એટલું કામ તમે લ્યો કે સ્નાયુ તૂટે, મસલ તૂટે તો નવા મસલ બને, તો એનો શેપ આવે. તો આ મગજ તો સ્નાયુ જ છે ને અલ્ટિમેટલી, ઇવેન્ચ્યુઅલી ઇટ્સ અ બ્રેઇન ઇઝ અ મસલ. તમે એની પાસેથી કામ લ્યો તો એના સ્નાયુઓ તૂટે, તો આમ 6 પેક જે તમને દેખાય છે એ અંદર 6 પેક બનતા જાય, અને અંદર જેના 6 પેક બન્યા હોય ને એની પાસે આ 6 પેક વાળા ના છે. આ તો સિમ્પલ લોજિકની વાત છે. યશ ચોપરા 80 વર્ષે શાહરુખ ખાનને કેટરીનાને નચાવતા ગયા. યશ ચોપરાનું શરીર 6 પેક નહોતું, પણ શાહરુખ ખાન તો યશ ચોપરાનો ફોન આવેલો વગર પૈસા કામ કરવા દોતો, એ ખુદ શાહરુખે કહેલું છે. શું કામ? કારણ કે એનું બ્રેઇન 6 પેક થઈ ગયેલું હતું, એને ખબર હતી પાત્રો કેમ બનાવવા, વાર્તા કેમ કેવી, કઈ ફિલ્મ બનાવવી, એને કેમ શૂટ કરવી, કઈ જગ્યાએ કયા લોકેશન સેટ કરવા. તો 6 પેક વાળા કોઈ પણ નાચવા તૈયાર થઈ જાય એની પાસે. આ ઇમ્પોર્ટન્ટ છે 6 પેક માઇન્ડ, અને એ બનાવવા માટેની તરકીબો શું, એ આ પુસ્તકમાં તો છે જ. પણ મારે જે તમને વાત કહેવી છે કે એજ ઓફ પ્રોડક્ટિવિટી છે ને હવે ધીરે ધીરે સ્પાસ, હવે એજ ઓફ પ્રોડક્ટિવિટીની કોઈને જરૂર નથી, બધા સરખું જ પ્રોડક્શન કરે. તમે શું નવું કરો? બધા મોબાઈલમાં કેમેરા છે, બધા મોબાઈલ ટચસ્ક્રીનવાળા છે, હવે કેમ મોબાઈલ વેચશો? તો તમારે 5 એવા ફીચર વિચારવા પડશે જે બીજા મોબાઈલમાં નથી ને તમારા મોબાઈલમાં છે. નાઉ વી હેવ એન્ટર્ડ ઇન્ટુ એજ ઓફ ક્રિએટિવિટી. હવે આપણે પ્રોડક્ટિવિટીમાંથી બહાર નીકળ્યા ને ક્રિએટિવિટીના યુગમાં આવ્યા છે, કે ક્રિએટિવ કંઈક કરશો, કંઈક નવું કરશો તો ધ્યાન ખેંચાશે, નહીંતર ધ્યાન નહીં ખેંચાય. ક્રિએટિવ કરશો તો તમારી વેલ્યુ થશે, નહીંતર વેલ્યુ નહીં થાય. બાકી રૂટીન તો બધા કરે જ છે, રૂટીન હવે બહુ ઇઝી છે, રૂટીન કરવા માટે મશીન આવી ગયા તમારી પાસે. ક્રિએટિવ શું કરો છો? આઈસ્ક્રીમ તો તમને મશીન બનાવીને આપશે, તો એમાં નવી તમે ફ્લેવર કઈ ઉમેરો છો, એની સજાવટ કેવી રીતે કરો છો, એની ઉપર ચોકલેટ સોસ અને ચેરી કેવી રીતે મૂકો છો, ત્યાં તમારા શેફની કિંમત થશે, ત્યાં શેફના લોકો પગાર આપીને રાખશે, બરાબર. આ એજ ઓફ ક્રિએટિવિટી માટે આપણે એક પ્રજા તરીકે કેટલા તૈયાર છીએ આપણે વિચારવાનું છે. વી ધ યંગ પીપલ, આપણે જેટલા બધા કહીએ છીએ, ઘણા બધા વડીલો બેઠા છે, તો આપણા સંતાનો કેટલા રેડી છે આ એજ ઓફ ક્રિએટિવિટીને સામે બાથ ભીડવા માટે? આ વિચારજો મિત્રો, આ વિચારવા જેવું છે. અને એમાં જે સૌથી મોટી વાત આવે એ આ પુસ્તકનો સેન્ટ્રલ કોર થીમ વાળો મેસેજ છે. ઇટ્સ અ લર્નિંગ. એજ ઓફ ક્રિએટિવિટીમાં ક્રિએટિવિટી કેવી રીતે ડેવલપ થાય, આઈ ડોન્ટ નો એન્ડ આઈ વોન્ટ ટુ નો ઇઝ અ ઇક્વેશન ઓફ ક્રિએટિવિટી. હું જાણતો નથી પણ મારે કશુંક જાણવું છે. હું નથી જાણતો, આઈ એમ ક્લિયર કે મને નથી ખબર, પણ મારે કશુંક શીખવું છે. મને ભલે આજે એકલવ્ય કેવી રીતે ડેવલપ થયો, કર્ણ કેવી રીતે ડેવલપ થયો, અર્જુન કેવી રીતે ડેવલપ થયો, મહાભારતમાં ત્રણ જ એકબીજાને ટક્કર મારી શકે એવા હતા, બાકીના બધા તો હાંસિયામાં છે. જે ખરેખર યોદ્ધા કહી શકાય, મહારથી કહી શકાય એવા ત્રણ જ છે. ત્રણમાંથી અર્જુનને ગુરુ મળ્યા, તો જો ગુરુથી જ કામ થઈ જતું હોત તો દુશાસન પણ બાણા વળી હોત. એનો અર્થ એ કે અર્જુનને લર્નિંગ કરવું હતું જે બાકીના નહોતું કરવું. બાકીના બીજે કંઈક બીજું લર્નિંગ કરતા હતા. કોઈક લાડવા ખાવાનું લર્નિંગ કરતું હતું, કોઈક ગદા ફેરવવાનું લર્નિંગ કરતું હતું, કોઈક જ્યોતિષ વિદ્યાનું લર્નિંગ કરતું હતું, પણ ધનુર્વિદ્યામાં એકલા અર્જુનનું જ ધ્યાન હતું, બાકીના કોઈનું નહોતું. સિમ્પલ. કર્ણને પણ જોતું હતું તો પરશુરામની પાસે જઈને કે ભાઈ દ્રોણથી મોટો ગુરુ ગોત્યા હું, અને સાથળની આર પર ભમરો નીકળી જાય તો એ બેઠો રહો, કારણ કે મારે આઈ ડોન્ટ નો આઈ વોન્ટ ટુ નો, ગમે એમ થાય તો હું શીખીને નીકળીશ. અને એકલવ્ય તો પોતાની જાતે જ. આ ત્રણેય મેસેજ છે લર્નિંગના મેસેજ છે મિત્રો. મેસેજ ઓફ લર્નિંગ, શીખતા રહ્યો જાતે. અને શીખવાની, મારા મમ્મીને બધા પૂછતા હું નાનો હતો ત્યારે કે આ જઈને તમારે કલેક્ટર બનાવવો છે કે સાયન્ટિસ્ટ બનાવવો છે કે શું બનાવવો છે. આપણે ત્યાં આવું બહુ હોય, પેલા કોઈ લગ્ન ન કરે એટલે એમ પૂછે રાખે ક્યારે લગ્ન કરો છો, પછી લગ્ન કરે એટલે એમ પૂછવામાં આવે ક્યારે હવે 2 માંથી 3 થાવ છો, પછી 2 માંથી 3 થઈ જાય એટલે નવા સવાલ ચાલુ થાય, આને હવે શું બનાવવાના. એટલે લોકોના સવાલો ક્યારે અટકવાના જ નથી, તમારા આ સવાલોની વચ્ચેથી જ તમારો રસ્તો કાઢવાનો છે, બરાબર. પણ એ વખતે પૂછતા જ્યારે મારા મમ્મીને એને આવડે હોય જવાબ દેતા કે અમે એને શીખતા શીખવીએ છીએ, અમે એને શીખતા શીખવીએ છીએ. પછી તો એ વિષય ઉપર મેં લેખ લખ્યો, એક બહુ સારું પ્રવચન ભાવનગર ઘરશાળામાં મેં આપ્યું. એ પછી તો DVD રૂપે અત્યારે મળે છે. વિશ્વ એ જ મારું વિદ્યાલય, વિશ્વ એ જ આપણું વિદ્યાલય. મારું નહીં પણ આપણું વિદ્યાલય, આપણે બધાનું. વિશ્વવિદ્યાલયમાં જવાથી કંઈ ફેર ન પડે, વિશ્વને વિદ્યાલય બનાવો. જ્યાં જાઓ ત્યાં નવું શીખવા મળે, જાઓ ત્યાં નવું જોવા મળે. તમે કોઈ નવા નગરમાં જાઓ, નવા દેશમાં જાઓ, નવા કલ્ચરમાં જાઓ, નવા ફૂડ ઝોનમાં જાઓ, કંઈક શીખીને આવો. લર્નિંગ એટીટ્યૂડ આપણે ત્યાં નથી. આપણી એટીટ્યૂડ છે ને, હું બહુ ફ્રેન્કલી કહું, હું ભારતીય જ છું, કંઈ બહાર નથી. હું વિદેશ પ્રવાસો કરું છું પણ વિદેશનો નાગરિક નથી થઈ ગયો, ભારતનો જ નાગરિક છું. પણ છતાં હું કહું છું કે આપણે કેમ પાછળ રહી ગયા આ બધી પ્રગતિના વિકાસના દોરમાં. જૂનું આપણી પાસે બહુ છે. આપણા જેટલા વારસાની વાત કરો તો એમાં નંબર 1 છે આપણે. યોગમાં, આયુર્વેદમાં, કાવ્યમાં બધો વારસો આપણી પાસે છે. પણ કરંટમાં માઇક્રોફોનથી શરૂ કરીને મોબાઈલ સુધી બધે આપણે ડિપેન્ડન્ટ રહેવું પડે છે કોઈ બીજા દેશની ટેકનોલોજી ઉપર. આવું શું કામ બન્યું મિત્રો? એનું સિક્રેટ એ છે કે વી હેવ ડેવલપ્ડ ઇગોઇસ્ટિક સેલ્ફ. અહંકારવાળી પ્રજા થતી ગઈ રહેતા રહેતા. એટલે કાંઈ નવું શીખવાનું જ નહીં, ઉલટાનું જે શીખવા કોઈક ટપારે કે ભાઈ તમારી ગાડી ભાઈ આ સાઈડમાં રાખો, આ યોગ્ય રીતે પાર્ક નથી કરી. એટલે તને ખબર છે હું કોણ છું? વી ડોન્ટ લર્ન એનીથિંગ. આપણે સીધો ઈગો વચ્ચે લઈ આવીએ, ઈગોની ઢાલ બનાવીને શીખવાનું ભૂલી જઈએ. દુનિયાભરની જે પ્રજાઓ વચ્ચે હું રહ્યો છું અને મેં જોયું કે પ્રજાઓ ડેવલપ કેમ થાય છે લર્નિંગ એટીટ્યુડથી. શીખવાની વાત આવે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે તમારા જજમેન્ટને, તમારો ઈગો સાઈડમાં રાખીને જે કોઈ વ્યક્તિ, જે કોઈ વસ્તુ, જે કોઈ પરિસ્થિતિ હોય એનીમાંથી લર્નિંગ કરો ચૂપચાપ. અને એ લર્નિંગ થાય એના માટે આખા જગતમાંથી વિદ્વાનોને બોલાવવા પડે, તમારા દેશમાં બોલાવો. સિંગાપોર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કશું હતું જ નહીં આમ જુઓ તો before 70s, અને ઓવરનાઇટ એમણે એવી ઇકોનોમી ડેવલપ કરી કે એક સિંગાપોર ડોલરના 50 થી 52 રૂપિયા તમારે ચૂકવવા પડે. અમેરિકા એનું બીજું ઉદાહરણ છે. 200 વર્ષ પહેલાં અમેરિકાનો પણ ઇતિહાસ નહોતો, એની કોઈ માઇથોલોજી નહોતી, કોઈ હિસ્ટ્રી નહોતી. પણ જર્મનીથી શરૂ કરીને ભારત સુધીના જેટલા બ્રેઇન હોય એના માટે રેડ કાર્પેટ રાખો અને બ્રેઇનનો હ્યુમન કેપિટલ ડેવલપ કરો. એટલે મંદી આવશે તો ફાઇનાન્સ કેપિટલમાં આવશે, હ્યુમન કેપિટલ હશે જતી રહેશે. આ સિક્રેટ છે. અને આ છેલ્લે વાત મેં એટલે રાખી હતી મિત્રો કે વી હેવ ટુ ડેવલપ અવર સેલ્ફ ફોર ધીસ. આપણે લર્નિંગ એટીટ્યુડ રાખવી પડશે, નવું શીખવાની, નવું જાણવાની. તમે સીધો હિસાબ છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ જીવતી હોય ને ત્યારે જેનો વિકાસ થાય, ત્યારે જે ગ્રો થાય. ઠૂઠા છે એને કોઈ દી ફૂલ ના આવે. મૃતદેહ હોય, લાશ હોય, એના કંઈ વાળ ને નખ ને વધે બધે નહીં, એની દાઢી વધે નહીં. શું કામ? કારણ કે હવે એનું જીવન સમાપ્ત થઈ ગયું, હવે એનો ગ્રોથ ન થાય. તો ગ્રોથ ઇઝ લાઈફ. આ કુદરતનું ઇક્વેશન છે. ગ્રોથ ઇઝ લાઈફ. એમાં જૂના પર્ણો હોય એ તમારે ખરી પડે, નવી નવી કૂપળો ફૂટે, એ કુદરત જ એને ફોલ કરે અને એને જ પાછા નવા ઉગાડે. આ વસ્તુ આપણે શીખી લઈએ, આટલી શીખવાની જ વાત ચાલે છે એટલે તો આપણું લર્નિંગ છે ક્લિયર થઈ જાય. એન્ડ લર્ન ફાસ્ટ ધેન એન્ડ ધેન યુ વિલ લર્ન ફાસ્ટ ઇન ટુડેઝ એરા. જો ઝડપથી શીખતા રહેશો તો જ ઝડપથી કમાણી થશે. કારણ કે કોઈની પાસે અત્યારે પોતાના છોકરાઓ પાસે પણ પૈસા ખર્ચવાનો સમય નથી. કોઈને એ પૈસા આપશે ને રેડીમેડ. તમે વિચાર કરો, વિશ્વના મોટામાં મોટા ગ્લોબલ કોર્પોરેશન હોય, એ ડિઝની હોય, માઇક્રોસોફ્ટ હોય, એપલ હોય, ત્યાં કોઈ પોતપોતાના છોકરાઓને બેસાડીને નથી ગયું સીઈઓ તરીકે. માઇક્રોસોફ્ટના સીઈઓ અત્યારે ભારતના છે, સત્યના દેલા, બરાબર. એપલમાં સ્ટીવ જોબ્સ જતા રહ્યા, તેના છોકરાઓને નથી સોંપી ગયા, તેની વાઇફને નથી સોંપી ગયા, ટીમ કુક પ્રોફેશનલને સોંપી ગયા છે, બરાબર. ડિઝનીમાં ડિઝનીના કોઈ સંતાનો છે એ કંઈ ડિઝનીના ચેરપર્સન નથી ડિઝની સ્ટુડિયોના, છતાંય ડિઝની કામ કરે જ છે. આ બધા જ લોકો પ્રોફેશનલ એટીટ્યુડમાં આવી ગયા છે, એટલા માટે ચાલે છે. હવે પોતાના સંતાનોને લોકો પૈસા આપે છે, તમારા નામનો ટાપુ લઈ લીધો, જ્યાં જઈને મજા કરો જાઓ, પણ અમારો બિઝનેસ બગાડવા આવતા નહીં. એ અમે યોગ્ય માણસોને સોંપવાના છીએ. આ જમાનો છે મિત્રો, એમાં આપણી નવી પેઢી ક્યાં હશે? એ જે બંધ થયેલા દરવાજા આપણને લાગે છે એ ખોલવાની કેટલીક ચાવી આ પુસ્તકમાં છે. અને એટલે આ હું કંઈ મેં કહ્યું એમ મને બોલાવવામાં આવ્યો, એટલે નો ડાઉટ હું પુસ્તક વિશે કહું, જનરલ વાત કરું, પણ મને ખરેખર એવું વાંચતા લાગ્યું કે ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા સક્સેસ ઉપરના. મોટાભાગના પુસ્તકો પાછા એવા હોય જે ઇન્ડિયન સ્ટુડન્ટની મેન્ટાલિટીને ધ્યાનમાં રાખીને ન બનાવ્યા હોય. આમાં એ પણ છે કે બહુ ગ્લોબલ લેવલની વાત છે. આ પુસ્તક એવું છે કે કદાચ મિત્તલ સિંગાપોરમાં મૂકશે કે અમેરિકામાં મૂકશે, ત્યાં કોઈ વાંચશે તો એને એટલું જ સરસ લાગશે. કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે, એમાં કોઈ એવી અટપટી વાત છે જ નહીં. હા, બે જગ્યાએ મારી અસંમતિ છે. આમાં બે જગ્યાએ એક એમ એવું લખવામાં આવ્યું છે કે ડેડલાઇન ઉપર કામ કરનારા ક્યારેય સફળ નથી થતા. પણ જગતનો ઇતિહાસ વિજ્ઞાનથી શરૂ કરીને એવો બતાવે છે કે એવું નથી હોતું. બે પ્રકૃતિ હોય છે લોકોની. કેટલાક ઓર્ગેનાઇઝ પ્રકૃતિના લોકો હોય જે એક મહિના પહેલાં કામ કરીને બેસે, અને કેટલાક એવા લોકો હોય કે જે માઇકલ બેવન કે મહેન્દ્રસિંહ ધોની હોય, એ અંડર પ્રેશર જ રમી શકે. તમે જો બે પ્રકૃતિ જ છે. તમે સચિન તેંડુલકર છે, એ ભાગ્યે જ અંડર પ્રેશર રમી શકે. એ ઓપનિંગમાં જ સરસ બેટિંગ કરે, એ પહેલી 4 નંબર ઉપર જ સરસ બેટિંગ કરે, પણ છેલ્લી 10 ઓવર બાકી હોય અને 100 રન કરવાના હોય તો એના એ એક જુદી મેન્ટાલિટી છે. એ અંડર પ્રેશર જ ખીલે. મને તો એનો જાત અનુભવ છે, એટલે મારા સારામાં સારા લેખો ડેડલાઇન ઉપર જ લખાડા છે, બરાબર. એટલે એક મહિના પહેલાં મને કોઈ કહ્યું હોય ને તું કાગળ પેન લઈને બેસું કે વિચાર જ ના આવે. આ માની લો કે મારે વિદેશ જવાનું હતું, પ્લેનમાં ફ્લાઇટમાં શું કામ લેખ લખવો પડે? પહેલેથી ખબર ન હોય કે આપણે જવાનું છે, પણ કાગળ પેન લઈને બેસો તો દિવાળી ઉપર લખવાનું કંઈ સૂજે જ નહીં, આમ કરીને પછી મૂકી દેવું પડે. પણ એ દિવાળી નજીક આવે અને એના 5 દિવસ બાકી હોય ને એમ ખબર હોય કે ફ્લાઇટમાંથી ઉતરશું, એ ભેગો જ મોકલી દેવાનો લેખ, કારણ કે પૂર્તિ બનવાની શરૂ થઈ ગઈ છે અને આપણો જ લેખની રાહ હોય છે ખાલી, ત્યારે લેખ સારો લખાય. આવું મેં જોયું છે. એટલે અને મેં એકલાએ જોયું હતું, મારો અંગત અપવાદ ગણત, પણ જગતના ઇતિહાસ એવું બતાવે છે કે કેટલાક વૈજ્ઞાનિક ઇન્વેન્શન, તમે તો શોખીન છો આ બધું વાંચવાના અને એન્જિનિયર છો, કે એવા ઇન્વેન્શન કેટલાક છે જે આવી રીતે નીક ઓફ ટાઈમ થયેલા છે કે ભાઈ અચાનક એમ કે ઓલો ઝબકારો થયો હોય ને પછી એમ નક્કી કર્યું હોય લાસ્ટ મોમેન્ટ. એટલે એક ત્યાં મારી એટલી અસંમતિ છે, પણ એ તમે તમારા એંગલથી સાચા એટલે છો કે હું વિદ્યાર્થીઓને કહી દઉં તો પછી વિદ્યાર્થીઓ તો એમ જ માને, છેલ્લી ઘડી જ તૈયારી કરે. આવું તો એ પછી આગળ નીકળી ગયા પછી એને ખબર પડે કે આમાં થોડોક ફેરફાર શક્ય છે. બીજી જે વાત છે એમાં જે મારી અસંમતિ છે કે જે તમે લખી છે, એટલે અસંમતિની સાથે સલામી પણ છે કે તમે બહુ જ આદર્શથી લખી છે, એટલે ગાંધીજીના લેવલે પહોંચીને લખી છે કે ચીટર્સ નેવર વિન. પણ મારો અંગત અનુભવ એવો છે કે આટલા બધા આદર્શ આપણે વિદ્યાર્થીઓને આપીએ જ ને, પછી વિદ્યાર્થીઓનો આદર્શ ઉપરથી ભરોસો એટલે ઉઠી જાય છે કે હકીકત આપણે જાણીએ છીએ, ચીટર્સ ડુ વિન. હું પોતે ચીટિંગ નથી કરતો એનો અર્થ એવો નથી કે બીજા ચીટર્સ જીતતા જ નથી ક્યારેય. આપણે એવું માની જ લઈએ છીએ કે બધા ધનકુબેરોને નિંદર જ નથી આવતી. મેં તો બિચારા ઝૂંપડાવાળાઓને નિંદર નથી આવતી એવું જોયું છે, એ આખી રાત જાગતા હોય છે. કુબેરપતિઓ દેશી ચાલુ કરીને ટેસ્ટી સુઈ જાય છે બધા. મેં એકે કુબેરપતિ તમે જોયો, એકે કુબેરપતિ રાતના 3 વાગે રસ્તા ઉપર કે મને નિંદર નથી આવતી. ભિખારી જોયા હશે કે મને નિંદર નથી આવતી. એટલે હું એટલા માટે આ વાત મૂકું છું આપની સામે જાહેરમાં, બરાબર. તો આમાં શું એવું કહી દેવું કે ના ચીટિંગ શીખો છોકરાઓ, ચીટિંગ શીખો, બીજા તો બાકીના દરવાજા ખોલવાવાળા મળી રહેશે ભાડે. નહીં, એવું નહીં. પણ મારો મુદ્દો એટલો જ છે કે હું થોડોક એમાં વાસ્તવવાદી છું, રિયલિસ્ટ છું, આઈડિયલિસ્ટ નથી. એટલે હું એમાં એવું કહું છું કે કહેવાનું એટલું, કારણ કે આવી આપણે વાત કહીશું ને વિદ્યાર્થીઓને, એટલે વિદ્યાર્થીઓ એમ કહેશે કે એમ કે ચીટિંગ નેવર વિન, પછી ગ્રેજ્યુઅલી જોશે કે ચીટર તો આગળ નીકળી જાય, ચીટરની તો કંપની હોય ને એમાં આપણે નોકરી કરવી પડે, ચીટર આપણો બોસ હોય, એ કંપની બનાવે ને આપણે અરજી કરીને નોકરી કરીએ. એવું જ જોવે ને ત્યારે એને એવું ફ્રસ્ટ્રેશન આવે કે આખી જિંદગી માટે સિદ્ધાંતો ઉપરથી એનો ભરોસો ઉઠી જાય. એવું ન થઈને એનો રસ્તો મેં શું ગોત્યો છે કે ચીટર્સ ડુ વિન, આ રિયાલિટી છે, ચેક કરો. આપણે હેપી ન્યુ યરની વિશ કરીએ ને કારણ કે બધાના બધા મોમેન્ટ હેપી જ થઈ જાય એવું જરૂરી નથી. આપણે વિશ કરીએ એ મિનિટે કોકના ગુજરી જવાનો સમાચાર આપણને સામે મેસેજમાં મળે. એટલે લાઈફ છે એને કૃષ્ણના એટીટ્યુડથી હું જોતા શીખું છું. તમે રામનો એટીટ્યુડ લખ્યો છે, હું કૃષ્ણના એટીટ્યુડથી જોતા શીખું છું. લાઈફને કેમ જોવી તો કૃષ્ણના એટીટ્યુડથી જોવી. અને એ જે એટીટ્યુડ છે એ શું છે કે ચીટર્સ ડુ વિન, બટ વી આર નોટ ચીટર્સ એન્ડ ધીસ ઇઝ નોટ અવર પાથ. આ સિમ્પલ લોજિક. તમે ફિલ્મોનું બહુ સરસ ઉદાહરણો આપ્યા છે. ધેર ઇઝ વન મૂવી સિન્ડરેલા મેન, અને સિન્ડરેલા મેન મૂવીની અંદર પેલો ચોરી કરવાની હોય છે બ્રેડની. એટલે છોકરો બહુ ભૂખ્યો હોય છે અને સામાન્ય માણસ સામાન્ય પરિસ્થિતિ દુકાળ જેવી પરિસ્થિતિ હોય છે, બધું ખતમ થઈ ગયું હોય છે, ઘરની બહાર નીકળી ગયા હોય છે, પહેરે કપડે બધા, પૈસા હોતા નથી, દેવું થઈ ગયું હોય છે. એટલે છોકરો એમ કહે છે કે બ્રેડની ચોરી કરવામાં શું વાંધો એમ. એટલે બ્રેડની ચોરી કરીને લઈ આવે છે એના બાપ પાસે. બાપને ખબર છે કે પૈસા નથી, લે બ્રેડ કોને આપી તો કે કોઈ આપી નથી એમ કે મેં ઉપાડી લીધી. અને આટલી બધી બ્રેડ પડી હતી, એક ઉપાડી લો શું ફેર પડે. બ્રેડનો એક નાનકડો છોકરો બ્રેડ લઈ આવે એના માટે કંઈ થોડા એમ કે કોઈ એને ગોળીએ દઈ દેવાના છે પોલીસવાળા આવીને. એટલે એનો બાપ એને એટલું કહે છે કે સી point is not that whether it is crime or not. આને ગુનો ગણવો કે નહીં એની ચર્ચામાં આપણે નથી પડતા. આ બ્રેડ લઈ આવીએ. બટ point is that we don't do such activity. આપણા ખાનદાનમાં આપણે આવું ન કરીએ. બસ વાત પૂરી થઈ ગઈ. એ ગુનો ગણાતો હશે, નહીં ગણાતો હોય, તને કોક તું પોલીસવાળાને મળતો હોય પોલીસવાળા બે બ્લેડ લઈ દેશે, એ પછીની ચર્ચા છે. મહત્વની ચર્ચા એ છે કે આપણે ગમે એવા પરિસ્થિતિમાં હોઈએ, ગમે એવા ગરીબ હોઈએ, ગમે એવા ભૂખ્યા હોય, આપણે કોઈની બ્રેડ ચોરીને ન લઈએ. એ આપણી ખાનદાની છે. એ દુનિયાને જે કરવું હોય એ કરે, દુનિયાને જે માથાકૂટ કરવી હોય એ કરે, હું ન કરું. આ એટીટ્યુડ છે હું એમ માનું છું કે આપણા સ્ટુડન્ટને આપવાની જરૂર છે. એટલે જોવે બહાર, એટલે કહેવાનું જો બહાર ઘણો ક્રાઇમ એ છે અને બહાર ઘણું ચીટિંગ એ છે, પણ તમે આ ન કરતા, તમારા ઉપર છે. આ ફલાણાએ કર્યું ને ફલાણા જીતા કે ન જીતા એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારે કયો રસ્તો ઉપર ચાલવું છે. યુ ડિસાઇડ યોર પાથ. આ મહાવીરનો ઉપદેશ છે કે તમારે તમારો રસ્તો નક્કી કરવાનો છે. તમારે આ ફોલો કરવાથી કંઈ નહીં થાય. મહાવીરે એક સૂત્રમાં કીધું છે કે દર્શન નહીં હોય ત્યાં લગી ચરિત્ર ડેવલપ નહીં થાય. તમારું દર્શન ડેવલપ થઈ ગયું ને ચરિત્ર ઓટોમેટિક ફોલો થશે. મને એમ કે સ્વાદ જ નથી રહ્યો હવે તો પછી મારે એમને ભૂખ્યા રહેવાનું તપ આવશે, પણ સ્વાદ હશે તો ભૂખ્યા રહેવાનું તપ જળવાશે નહીં. 10 દિવસ પછી પાછો સ્વાદ છૂટશે. તો મિત્રો આ તો જસ્ટ મેં ખુલ્લા દિલે બધી વાત કરી કે મને શું ગમ્યું, શું ન ગમ્યું, શું સરસ લાગ્યું. અને આ તો બહુ નાનકડી વાત છે અને એ નાનકડી ડિબેટેબલ જ વાત છે. બાકી 2-3 બહુ સરસ વાત છે. એક વાત તમે જે લખી હું ઘણી વાર કહું છું કે એ આપણે જાત સાથેનું ચીટિંગ છે કે મ્યુઝિક ચાલુ હોય ત્યારે આપણે વાંચતા હોઈએ, બરાબર. એટલે આપણે અડધું મ્યુઝિક સાંભળતા હોય, અડધું વાંચતા હોય, એવું જ કરતા હોય. બે કામ એક સાથે થાય જ નહીં. એ પણ ભારપૂર્વક તમે લખ્યું છે. સો ઇટ્સ અ વન્ડરફુલ બુક, વન્ડરફુલ રેસીપી. અને છેલ્લી મારી વાત, which is not related to book, which is related to these two young persons. એક વધારે વધાવવા જેવી વાત, તાળીઓ પાડો કે ન પાડો એ મહત્વનું નથી, પણ અમલ કરો એ મહત્વનું છે. એ છે કે આપણી વચ્ચે એક સરસ એવું કપલ બેઠું છે જે એકબીજાને ટેકો કરે છે, એકબીજાને સપોર્ટ કરે છે, એકબીજા વચ્ચે કોઈ અભિમાનના અમિતાભ કે જયા જેવી કોઈ એમ કે છે નહીં કે તારું પુસ્તક બહાર પડે એમાં મારે શું છે, પણ એવું કંઈ છે નહીં. મને વર્ષો પહેલાં એક લેખ લખેલો મેં કે લક્ષ્મી પૂજન તો હવે ગયા 5-6 વર્ષ પહેલાં, પણ ગયેલું જ હતું. શું કામ? કારણ કે કોમ્પ્યુટર આવી ગયા હતા અને હવે તો દિવાળી ઉપર 9 વર્ષ એવું રહ્યું નથી, કારણ કે ફાઇનાન્શિયલ યર માર્ચથી ગણાય, 31 માર્ચ અને 1 એપ્રિલ, એટલે બધા હિસાબો તો 31 માર્ચ જ ફાઇલ થાય. એટલે લક્ષ્મી પૂજન તો આપણે એક વ્યવહાર ખાતર કરીએ છીએ. ખરેખર એ ચોપડા નવા ચિતરવાના હોતા નથી, એમાં જે ચોપડા ચિતરા એ બતાવવાના હોતા નથી, બરાબર. આ વાસ્તવવાદી છે. પણ મેં એમ લખેલું કે હવે લક્ષ્મી પૂજન, કોમ્પ્યુટર આવી ગયા, હિસાબોના વર્ષ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ યર ફરી ગયા તો રહ્યા નથી, તો શું કરવાનું? ગૃહલક્ષ્મી પૂજન કરવાનું. કે દિવાળી ઉપર શું કરવાનું? લક્ષ્મી પૂજન ન કરો તો કાંઈ વાંધો નહીં, ગૃહલક્ષ્મી પૂજન કરો. કારણ કે તહેવારો કંઈ લક્ષ્મી ગૃહલક્ષ્મી વગર બહુ પૂરા ઉજવાય નહીં. ફટાકડા તમે ફોડી નાખો પછી કચરો સાફ કોણ કરે, બરાબર. એટલે ગૃહલક્ષ્મીનું પૂજન કરો. અને જે હોય તમારા ઘરમાં જેટલી ગૃહલક્ષ્મી હોય એને ઊભા રાખો, એને એક ગુલાબનું ફૂલ આપો, એકાદા કોડિયામાં દીવો લઈને સામે ઊભા રહ્યો તમે એમ, અને થેન્ક યુ બેન્ક યુ કહો ને. એનાથી જાજો ખર્ચો કરશો તે જ તમને રોકશે. તમે હરખમાં આવીને કંઈક ચોકલેટનું મોટું બોક્સ લઈ આવશો તો એમ કહેશે કોને પૂછીને આટલા ખર્ચી નહીં ખાય, અમારે ખાવા માટે આટલા ના ખર્ચવાના હોય, બરાબર. એટલે જ એનું પૂજન કરવાની વાત કરું છું. सारा क्रिएशन हो उषा बेन ने पूछो तो लेयर्ड क्रिएशन हो, एक ऊपरनी सपाटीए तमने देखातो होय ने बीजो अंदर एनो एक छुपो मेसेज होय। एमां बे मेसेज छे, एक पुस्तकनी अंदर आपेलो लर्निंग नो मेसेज जे आपणे केळववानी जरूर छे, जे सपाटी उपर क्लियरली देखाय छे, अने एनी अंदर आवो मेसेज आ उंमरे एक व्यक्ति लखीने आपी शके अने आटला सरस फंक्शनमां एने रजू करी शके समाजनी सामे, एना माटे एक हेल्धी रिलेशननो मेसेज। आ बंने मेसेज एक साथे आ पुस्तक प्रकाशनमां छे, हेल्धी रिलेशन एंड हेपी माइंड। सो मैंने बहुत आनंद थयो, मैं कहूँ एम खूब मजा पड़ी अने जता जता एक सरस मजानी नानकड़ी पंक्ति बहु मजानी है, कबीर साहेबनी है। कबीरा लोहा एक है घटने में है फेर। आखा ओपन द डोर नी जे वात छे, सेंट्रल कोर मैसेज है आपणो के तमने बधा सरखा ज लागे पण तमे लर्निंग करता जाओ तो तमे डेवलप थता जाओ, डेवलप थता जाओ तमे आगळ निकळता जाओ, पछी धीरे धीरे तमे एटली ऊंचाई पहोंची गया खबर ज न पड़े क्यारे शिखर आवी। आ लर्निंग नु सूत्र छे, कबीरा लोहा एक है गढ़ने में है फेर, ताही का बख्तर बने ताही की शमशेर। तलवार नो घा रोकनारू बख्तरे लोढामांथी बने अने चीनी नाखनारी छाती ने तलवार पण लोढामांथी बने। कबीरा लोहा एक है घटने में है फेर, तमे घड़तर जेवू करो एवू लोखंड नो आकार थाय। नवी पेढ़ी जनरेशन संतानो यंग चिल्ड्रन आ बधा ज जे छे ए आपणी वच्चे आ बधा लोढू छे, काचू लोढू। हवे एने केवी रीते घड़तर करशुं एना माटेना जे टूल्स छे केटलाक आपणी पासे छे। एमां बधे ज टेक्स्ट बुक काम नहीं लागे, बधे ज स्कूल बोर्ड एक्जामिनेशन के एना मार्क्स काम नहीं लागे, त्यां जे काम लागशे ए आ ओपन द डोर जेवा पुस्तको हशे। थैंक यू, धन्यवाद। थैंक यू परम ब्रह्म श्री कृष्ण, जेना कारणे आज आप बधा अहीं भेगा थया छीए। थैंक यू आ बधा महानुभावों माटे जेमना कारणे आटला सरस चेहरा जोवा मळ्या, अने थैंक यू टू ऑल माय बिग फैमिली बिकॉज एमनी प्रेजेंस ज मारी स्ट्रेंथ है। टुडे वी ऑल आर हियर टू डिस्कस समथिंग अबाउट लर्निंग, टू लिसन टू टॉक अबाउट लर्निंग। बट लर्निंग एटले शुं? लर्निंग, वी टॉक दैट लर्निंग इज द मोस्ट इम्पोर्टंट थिंग इन लाइफ, लर्निंग इज अ लाइफ लॉन्ग प्रोसेस। लर्निंग एटले શીખવું, જાણવું, સમજવું અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવું। હજારો વર્ષો પહેલાં જ્યારે આદિમાનવે વિવિધ પ્રકારના પથ્થરોને આજમાવીને જ્યારે તણખાનું સર્જન કર્યું એ એક લર્નિંગ હતું। પહાડ પરથી પથ્થરની ગબડતો જોઈને ક્યુરિયોસિટીથી તેને નિહાળ્યો અને વ્હીલની રચના કરી, એ પણ એક લર્નિંગ હતું। નદી કિનારે પાણી સહેલાઈથી મળી રહેશે એ આશયથી ક્યાંક કાયમી વસવાટ કર્યો અને ધીરે ધીરે ખેતીની શરૂઆત કરી, એ પણ એક લર્નિંગ હતું। ઇન શોર્ટ, લર્નિંગ તો માનવ જીવન ચક્રનું અવિભાજ્ય અંગ છે। પણ નાના બાળકના જ્યારે દાંત આવે ત્યારે તેને કેવી રીતે યુઝ કરવોથી લઈને આપણે ઘડા થઈએ ત્યારે ચોખ્ઠું આવે ત્યારે તેનો કેવી રીતે યુઝ કરવો, ધેટ હોલ પ્રોસેસ ઇઝ લર્નિંગ ઇટસેલ્ફ। બટ આજના યુગમાં લર્નિંગ પર આટલું ઇમ્ફેસિસ કેમ? ધ રીઝન ઇઝ મેનકાઇન્ડે આઈસ એજથી સ્ટોન એજથી मेटल एज थी इंडस्ट्रीयल एज अने आजे इंडस्ट्रीयल एज थी इन्फॉर्मेशन एज में प्रवेश कर्यो छे। अने आ इन्फॉर्मेशन एज में आपणी पासे फिंगर टिप्स पर इन्फॉर्मेशन अवेलेबल है। गूगल, गॉड, बधा एटला इन्फॉर्मेशन सोर्सेस है जे अवेलेबल है। आपणे एर में ट्रावेल करी शकीए ए बाबतने साबित थये हजी 120 इयर्स ज थया छे। सिलिकॉन नामनी अर्ध धातु જેના કારણે આ ઇલેક્ટ્રોનિક્સને જન્મ મળ્યો અને જેના કારણે આ કોમ્પ્યુટર, પેજર્સ, મોબાઈલ્સ અને તેના થકી એફબી, વોટ્સએપ અને આજનો આ બક્કાબક્કીનો આપણે યુઝ કરતા થયા એને હજી 60 યર્સ જ થયા છે। બટ આ ઇતિહાસના 5 to 6000ના હ્યુમન સિવિલાઇઝેશનમાં આ બહુ મોટો ગાળો નથી 125 યર્સ, પણ આપણું સામાજિક જીવન ધડમૂળથી બદલાઈ ગયું છે। આના ઘણા બધા એડવાન્ટેજીસ છે બટ એના સમ ડિસએડવાન્ટેજીસ પણ છે। એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે that when we get information we understand that it is a knowledge, but there is a big difference between well informed and well learned। એનું એક એક્ઝામ્પલ હું આપું, that scuba diving, અહીંયા બેઠેલા લગભગ બધા લોકોને ખબર હશે કે what scuba diving is, એક એડવેન્ચરિયસ સ્પોર્ટ છે બટ પાણીની અંદરની દુનિયા જોવા માટે। બટ how this word scuba came and what is the meaning? तो स्क्यूबा इज अ सेल्फ कंटेन्ड अंडर वॉटर ब्रीदिंग एपरेटस। पाणीनी अंदर जईए त्यारे पाछळथी ऑक्सिजन आपणने सप्लाय मळी रहे ए सिलेंडर मूक्यो होय छे। But very few people want to go in depth to know what exactly all these informations are. એટલે જ આ ઇન્ફોર્મેશન એજમાં ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન, ઇન્ફોર્મેશન બોમ્બાર્ડિંગથી અમુક જે બેઝિક એસેન્શિયલ્સ હોય છે જે લર્નિંગના એ ઢંકાઈ ગયા છે અને આ ઇન્ફોર્મેશનને નોલેજ અને લર્નિંગમાં કન્વર્ટ કરવા માટે વાંચન, મનન અને ચિંતન જરૂરી છે. So why reading is very important in everyone's life but more importantly in students' life. એનું રીઝન એ છે કે આપણી અંદર એવી ઘણી બધી ઉણપો, લિમિટેશન્સ અને ખામીઓ હોય છે જે આપણને જાણતા પણ નથી હોતા. દેટ વી ડોન્ટ નો વોટ વી ડોન્ટ નો. આપણા એલ્ડર્સ, પેરેન્ટ્સ, ટીચર્સ, ફ્રેન્ડ્સ સમટાઇમ્સ આપણને એવું કહે છે કે આ ઉણપ છે કે આ લિમિટેશન છે. ધેન વી સમટાઇમ્સ આર્ગ્યુ, વી સમટાઇમ્સ ડોન્ટ એક્સેપ્ટ ઓર વી સમટાઇમ્સ એક્સેપ્ટ. ધ રીઝન ઇઝ આપણને એવું લાગે કે એ લોકોના વ્યૂ પોઈન્ટ્સ છે. બટ જ્યારે તમે કોઈ પુસ્તક ખોલો અને બુક ખોલીને વાંચો ત્યારે એની અંદર જો એવી ઇન્ફોર્મેશન તમને મળે જે તમને ખ્યાલ આવે કે આ મારી લિમિટેશન છે, આ મારી ખામી છે, તો તમે એને ઇમ્પ્રૂવ કરવાના અને ફ્યુચરમાં નવું એચીવ કરવાના પ્રયાણ કરો છો. આ એક ભાવનાને ધ્યાનમાં રાખીને જ એક એવું કહેવાયું છે, વેન એવર યુ ઓપન અ બુક સમવેર ઇન ધ વર્લ્ડ અ ન્યૂ ડોર ઓપન્સ ફોર યુ ફોર એચિવિંગ સમથિંગ એન્ડ એચિવિંગ સક્સેસ. અને આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જ મેં મારી બુકનું નામ ઓપન ધ ડોર રાખ્યું છે. હવે હું આ બુકની વાત કરું એ પહેલાં મારે બે બાબત પર વાત કરવી છે. ફર્સ્ટ ઇઝ કે શ્રેષ્ઠ થવા માટે નહીં પણ આપણે ઉત્તમ થવા માટે લર્નિંગ, એજ્યુકેશન ને બધું કરવું જોઈએ. શ્રેષ્ઠ થવું એટલે બીજા જોડે આપણે કમ્પેરિઝન કરવી, એનાથી આગળ વધીને આગળ આવવું, એને શ્રેષ્ઠ કહીએ. પણ ઉત્તમ એટલે આપણે ગઈકાલે ક્યાં હતા અને આજે આપણે ક્યાં છીએ એનું કમ્પેરિઝન કરવી. હું એક મારું જ એક્ઝામ્પલ આપું. વેન આઈ સ્ટાર્ટેડ ટુ રાઇટ ધીસ બુક મને એવું અંદરથી એટલો બધો ડર હતો કે ઇન ધીસ આટલા બધા લોકો લખે છે, આટલું સરસ લખે છે, મને કંઈ નથી ફાવતું. છતાં મને એમ થાય હું કાલે જ્યાં હતી ને આજે જ્યાં છું બસ એમાં હું એક સ્ટેપ ફર્ધર લઈ લઉં તો મારું લર્નિંગ સક્સેસફુલ છે. એટલે હું આ કહેવા માટે જ એવું કહું છું. ઘણા બધા લોકો એવા એક્ઝામ્પલ્સ આપે છે કે ભણવાનું કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, નેમ, ફેમ, મની એ સક્સેસ એ બધા માટે કંઈ ભણવું જરૂરી નથી. ધીરુભાઈ અંબાની, સચિન તેંડુલકરના એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણને આપે જે લોકોએ ભણ્યું નથી. બટ એ લોકો સાચા છે. બટ દરેક વ્યક્તિનો એક આગવું ડીએનએ હોય છે. આ જે મહાન વ્યક્તિઓ, સક્સેસફુલ વ્યક્તિઓ થઈ ગઈ એ લોકોના ડીએનએમાં એક પેશન્સ, એન્ડ્યોરન્સ, કરેજ અને ડેડિકેશનનું સંકલન હોય છે. એ લોકોને કોઈ એક્સટર્નલ ફેક્ટર્સની જરૂર નથી પડતી આગળ વધવા માટે. એ લોકોની સેલ્ફ ડ્રાઈવ, ઇન્ટરનલ ડ્રાઈવ એટલી આગળ હોય છે કે એ લોકો એમની રીતે જ પોતાનો પાથ ક્રિએટ કરે છે. એમાંના એક એક્ઝામ્પલ આપણી સાથે જય સર બેઠા છે. હું એમને જે કહીશ કે એ સિક્રેટ શેર કરે. બટ હું આ 90% લોકો માટેની વાત કરું છું જે લોકોએ ફોર્મલ એજ્યુકેશનના પ્રોસેસમાંથી પાસ થવાનું છે અને પછી પોતાનો પાથ ચૂઝ કરવાનો છે. ત્યારે ઘણા બધા લોકો એવી પણ દલીલ કરે કે રિઝલ્ટ્સ ને એ બધું તો લક પર આધારિત છે, મારી સાથે હંમેશા અન્યાય જ થાય, રિઝલ્ટમાં તો આમ થઈ જાય. Then we should remember that કે આપણે કોઈ ઇબોલાગ્રસ્ત વિસ્તારમાં, આફ્રિકામાં કે સિરિયાના કોઈ એરિયામાં આપણે બર્થ નથી લીધો જે એ લોકો જોડે એક અન્યાય છે. એટલે ન્યાય અન્યાયના વિવાદમાં પડ્યા વગર વી શુડ ગીવ અવર બેસ્ટ એન્ડ વી શુડ ગીવ અવર 100% ટુ ગેઇન અવર ફૂલ પોટેન્શિયલ. બીજી વાત મારે કરવી છે એ છે ઇંગ્લિશ લેંગ્વેજની. લેટ મી મેક ક્લિયર દેટ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ સિમ્પલેસ્ટ લેંગ્વેજ ઓન ધીસ અર્થ. કારણ કે ચાઇનીઝ શીખવું હોય ને તો 200 વર્ડ્સ જાણવા જરૂરી છે, જ્યારે ઇંગ્લિશ શીખવા માટે ઓન્લી 26 આલ્ફાબેટ્સ જાણવા જરૂરી છે. આ બુકની પબ્લિકેશનની વાત થઈ ત્યારે એવું દિમાગમાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ આ બુકને વાંચી શકે કે ન વાંચી શકે. એટલે ઘણીવાર આપણું એ ઓર્થોડોક્સ થિંકિંગ હોય છે કે ગુજરાતી મીડિયમના લોકો ઇંગ્લિશ બુક્સ ન વાંચે, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ ગુજરાતી બુક્સ ન વાંચે. બટ વી શુડ કમ ફોરવર્ડ અને આપણે એ બેરિયર હટાવી દેવું જોઈએ બિકોઝ ઓન્લી ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ દેટ ઇઝ યુઝડ ફાર ઇન ધ કમ્યુનિકેશન ફિલ્ડ. હવે હું સિંગાપોરમાં, મારી જોડે એક જર્મન કલીગ છે, મારી જોડે એક ચાઇનીઝ કલીગ છે અને હું છું. હાઉ ડુ વી કમ્યુનિકેટ વિધાઉટ ધીસ લેંગ્વેજ? તો મારા માટે તો એક આ લેંગ્વેજ એક ટૂલ બની જાય છે, અધરવાઇઝ વી કેન નોટ કમ્યુનિકેટ ઓન્લી. એટલે જ બધા પ્લેટફોર્મમાં મોસ્ટલી બધે જ ઇંગ્લિશ એઝ અ કમ્યુનિકેશન લેંગ્વેજ યુઝ થાય છે. અને આજના સ્ટુડન્ટ્સ જો FB, WhatsApp અને બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જો સર્વ કરી શકે તો I can definitely say આ બુક તો ડેફિનેટલી એ વાંચી જ શકશે. એટલે I will request all the parents ને કે એ barrier માંથી નીકળે because the limitation of your language is the limitation of your world. So we cannot limit our world. આપણે તો expand થવાનું છે. હવે હું આ book ની વાત કરું that મેં આ book કેમ લખી. તેનું રીઝન એ છે કે કોઈ આ લર્નિંગ તજજ્ઞ એજ્યુકેશન ગુરુ કે કોઈ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે આ બુક નથી લખી. આ એક તમારા અને મારા જેવી એક એવી છોકરીએ લખી છે જેણે અત્યારના સ્ટુડન્ટ્સ જે પ્રોબ્લેમ્સ અને ક્વેશ્ચન્સ ફેસ કરે છે એવા એણે ખુદે પણ ફેસ કર્યા છે. આ બધું તો થિયોરેટિકલ નોલેજ છે, પ્રેક્ટિકલ લાઈફમાં શું યુઝ આવવાનું છે આનું. હું તો હંમેશા મારી બધી ટ્રાય કરી જ લઉં છું, છતાં ખબર નહીં મારું તો રિઝલ્ટ નથી આવતું. ક્યારે ન આવડે એની હતાશા, તો ક્યારેક ન સમજાયનું ફ્રસ્ટ્રેશન, ક્યારેક સારા માર્ક્સ આવે એની ખુશી, તો ક્યારે વધુ મહેનત કરવાનું જુનૂન. આ બધાના સ્ટુડન્ટ્સના પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને મેં આના પર ફોકસ કર્યું છે. હવે એકવાર મેં ઇન્ટરવ્યૂમાં વાંચ્યું હતું કે સૌરવ ગાંગુલીને કોઈએ પૂછ્યું દેટ સચિન તેંડુલકર ઇઝ અ ગ્રેટ ક્રિકેટર બટ વાય નોટ હી ઇઝ અ ગ્રેટ કેપ્ટન. તો સૌરવ ગાંગુલીએ આન્સર આપ્યો દેટ સચિને જ્યારથી ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એમનું ટોપ 11 પ્લેયર્સમાં પોઝિશન ફિક્સ હતી. બીજા બધા પ્લેયર્સ જ્યારે એ એન્ઝાયટી, ફિયર અને મેન્ટલ સ્ટ્રેસમાંથી પાસ થાય દેટ વેધર દે આર ગોઈંગ ટુ બી સિલેક્ટેડ ઇન ટોપ 11 ઓર નોટ, સચિનને ક્યારેય એ માનસિકતા અને મેન્ટલ પ્રેશર ફીલ જ નથી કર્યું. એટલે એક સફળ કેપ્ટન તરીકે એમનું કમ્યુનિકેશન બીજા પ્લેયર્સ જોડે એટલું ન થઈ શકે કારણ કે એમની માનસિકતા ન સમજી શકે. અને એટલે જ મેં આ માનસિકતા સમજી છે સ્ટુડન્ટ્સની, એટલે જ લર્નિંગ રિલેટેડની આટલી બધી બુક્સમાં મને એક ઓર બુક મૂકવાનો ઈચ્છા થઈ છે. હવે આ બુકમાં જેની અને રોની નામના બે સ્ટુડન્ટ્સ છે જે પોતાની લર્નિંગ જર્ની સ્ટાર્ટ કરે છે અને એમનું રિઝલ્ટ આવે છે મિડ ટર્મનું. સો દે બોથ આર અ બિટ અપસેટ બિકોઝ એમને લાગે છે કે એઝ પર ધેર એફર્ટ્સ એમનું રિઝલ્ટ નથી આવ્યું. હવે જેનીને એવું લાગે છે કે લર્નિંગ એનો એપ્રોચ પ્રોપર નથી. જેવી રીતે કોઈ વાનગી કે કોઈ રેસીપી બનાવવા માટે આપણી પાસે એક રેસીપી હોય, એમ લર્નિંગની પણ એક રેસીપી છે, પ્રોપર મેથડ પ્લસ ઇન્ગ્રીડિયન્ટ્સ. એટલે જેનીની મમ્મી હુ ઇઝ અ લાઇબ્રેરિયન એને એક બુક આપે છે અને એને કહે છે કે તું આ બુકથી ટ્રાય કર, વાંચીને સમજ અને ધેન યુ ઇમ્પ્લિમેન્ટ ઇન યોર એક્ઝામ્સ એન્ડ ઇન યોર લાઈફ લોંગ લર્નિંગ. જેની રોનીને પણ ઇન્વાઇટ કરે છે કે કમ વી વિલ સ્ટડી ટુગેધર. બટ રોની બિંગ એડામેન્ટ, આજના ઘણા બધા સ્ટુડન્ટ્સને જેમ આવી કોઈ બુક્સ વૂસ કોઈ દિવસ હેલ્પ કરતી હશે વાંચવામાં, એ તો જેમ વંચાતું હોય એમ જ વંચાય, એમાં કંઈ હેલ્પ ન થાય આમાં. હવે આપણે એ જોવાનું છે કે એ લોકોની લર્નિંગ જર્ની કેવી રીતે અનફોલ્ડ થાય છે. સો આ લર્નિંગ બેઝિક એસેન્શિયલ્સના 10 ડોર્સ મેં અંદર મૂકેલા છે. એમાંના અમુક ડોરની હું વાત કરું તો ફર્સ્ટ ડોર ઇઝ એક્ટિવ પ્રિપરેશન. હવે અત્યારે વેકેશન સિઝન્સ છે એટલે બધી પ્રિપરેશન થઈ ગઈ હશે, અહીંયા ફરવા જવાનું, મૂવી જોવા જવાનું. But whenever we ask students કે તમારી લર્નિંગની પ્રિપરેશન શું છે, then they don't have any answer. એક પ્રોપર એન્વાયરમેન્ટ, એક સેલ્ફ એસ્ટીમ, એક પોઝિટિવ એટીટ્યૂડ, આવા બધા પ્રિપરેશન પહેલાં જરૂરી છે લર્નિંગ કરવા માટે. આઈ કેન ડૂ ઇટનો એટીટ્યૂડ પણ હોવો જોઈએ. અને કહેવાય છે પર્પઝફુલ એક્શન ઇઝ એક્ટિવ પ્રિપરેશન એન્ડ ઓન્લી સક્સેસ કમ્સ વેન પ્રિપરેશન મીટ્સ ઓપોર્ચ્યુનિટી. એટલે આવું બેઝિક પ્રિપરેશન મેથડ્સ આમાં એક્સપ્લેન કરવાની મેં ટ્રાય કરી છે. હવે બેંગ બેંગ એન્ડ હેપી ન્યૂ યરના સોંગ્સ આપણને કેવા બાય હાર્ટ થઈ જાય છે, મને પણ થઈ જાય છે વિધાઉટ એની મચ એફર્ટ્સ. પણ એવી રીતે ભણવાનું યાદ નથી રહેતું, રહી જાય તો કેટલું સારું પડે બધા પેરેન્ટ્સને પણ. તો આ માઇન્ડ અને મેમરીના અમુક બેઝિક કન્સેપ્ટ આમાં મેં સમજાવવાની ટ્રાય કરી છે. આ તો બહુ વાસ્ટ સબ્જેક્ટ છે માઇન્ડ એન્ડ મેમરી, યુ કેન ગો ઇન એઝ મચ એઝ ડેપ્થ પોસિબલ, બટ બેઝિક આમાં સમજાવવાની ટ્રાય કરી છે. એન્ડ વી ઓલ ટોક અબાઉટ ટાઈમ ફ્લાઇઝ, ટાઈમ ક્યાં જતો રહે છે ને ખ્યાલ જ નથી આવતો. બટ જો સ્ટુડન્ટ લાઈફમાં ટાઈમ ક્યાં જતો રહે ખ્યાલ નહીં આવે, દેન સોરી ટુ સે ઇન લેટર દે વિલ નોટ હેવ વિંગ્સ ટુ ફ્લાય. હમણાં જ્યારે જય સર સિંગાપોરથી ઇન્ડિયા આવતા હતા ત્યારે મેં એમના FB સ્ટેટસ પર વાંચ્યું હતું કે મુંબઈથી એની ફ્લાઇટમાં એ લોકો દિવાળીનો, જય સરે દિવાળીનો લેખ લખ્યો હતો. હવે દેશ વિદેશના પ્રવાસો હોય તો પણ વીકના 2 આર્ટિકલ તો એમને લખવા જ પડે છે, ટાઈમ બાઉન્ડ. એટલે એ કોઈ 3 કલાકની એક્ઝામ હોય કે પછી મૂવીનું શૂટિંગ હોય, એ માર્સનું મિશન હોય કે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ ટાઈમ એન્ડ ઇટ ઇઝ ટાઈમ બાઉન્ડ. અને એટલે જ ઇવન ઇફ વી યુટિલાઇઝ અવર ટાઈમ ઓર વેસ્ટ અવર ટાઈમ ઇટ વિલ પાસ. સો આપણે ટાઈમનો 100% યુઝ કરવો બહુ જ જરૂરી છે. આ પણ આમાં થોડું સમજાવવાની મેં ટ્રાય કરી છે. હવે ઇટ ઇઝ સેડ દેટ શસ્ત્રો વોરિયર્સ માટે હોય છે, એવી જ રીતે લર્નિંગ માટે પણ અમુક ટૂલ્સ છે જે સ્ટુડન્ટ્સને બહુ જ ઉપયોગી છે અને જે એમનું લર્નિંગ એન્હેન્સ કરે છે. માઇન્ડ મેપ્સ, ફ્લેશ કાર્ડ્સ, આવા બધા ઘણા બધા ટૂલ્સ જે સ્માર્ટલી યુઝ કરવામાં આવે તો સ્ટુડન્ટ્સને એક એન્હાન્સમેન્ટ મળે છે લર્નિંગમાં અને એક સ્માર્ટ લર્નિંગ પ્રોસેસ કરી શકે છે એ લોકો. આવા તો ઘણા બધા ટૂલ્સ છે, એમાંના અમુક ટૂલ્સ મેં વિથ એક્ઝામ્પલ આપવાની ટ્રાય કરી છે આ બુકમાં. અને લાસ્ટ એન્ડ મોસ્ટ ક્રિટિકલ ઇઝ ધ એક્ઝામિનેશન. લાઈફ પણ એક્ઝામ લેવાનું છોડતી નથી, એટલીસ્ટ એક્ઝામમાં તો ડેટ્સ ખબર હોય છે, લાઈફ તો એમ જ એક્ઝામ્સ લઈ લે છે. એટલે એક્ઝામિનેશન એન્ડ અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ ઓલ્સો નોટ વર્થ લિવિંગ. આવા એક્ઝામિનેશનમાં સ્માર્ટ એક્ઝિક્યુશન કેવી રીતે કરવું? ઇફ યોર હોલ પ્રિપરેશન ઇઝ પરફેક્ટ એન્ડ ઇફ યોર એક્ઝિક્યુશન ઇન ધ એક્ઝામિનેશન ઇઝ નોટ પરફેક્ટ, ઇટ ઇઝ ઓલ વેસ્ટ. સો આને કેવી રીતે સ્માર્ટલી એક્ઝિક્યુટ કરવું ઇન એક્ઝામ્સ એ પણ મેં સમજાવવાની ખૂબ સારી રીતે ટ્રાય કરી છે. હવે લર્નિંગ નીડ્સ એનાલિસિસ. આજના સ્ટુડન્ટ્સ અને હંમેશાથી સ્ટુડન્ટ્સને એક ઇન્ટ્રોસ્પેક્શન બહુ જ જરૂરી છે. વેર યુ આર લેગિંગ, ક્યાં એક વધારે મૂકવાની કંઈક ઇમ્ફેસિસ કરવાની જરૂરત છે, એટલે આની અંદર એક અમુક સેલ્ફ એક્સરસાઇઝીસ પણ મૂકી છે. અને આ બધા એસેન્શિયલ ડોર્સને એક્સપ્લેન કરવા માટે અમુક ફેમસ શોર્ટ સ્ટોરીઝ મૂકી છે દેટ વિલ મેક ધ પોઈન્ટ વેરી ક્લિયર. હવે આમ તો હું ડોટર ઇન લો તો નાગર પરિવારની છું, બટ દીકરી હું જૈન પરિવારની છું, એટલે 10% રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની તો ગેરંટી છે. આ બુક વાંચીને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો અપર લિમિટની કોઈ ગેરંટી નથી, બટ 10%ની તો જરૂરથી ગેરંટી છે જ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આઈ વુડ સે કે માર્ક ટ્વેનનું એક કોટ છે દેટ ઇફ યુ ઓલવેઝ ડુ વોટ યુ હેવ ઓલવેઝ ડન, યુ વિલ ઓલવેઝ ગેટ વોટ યુ ઓલવેઝ ગોટ. હંમેશા એ જ કરશો જે હંમેશાથી કરતા આવ્યા છો તો હંમેશા એ જ મળશે જે હંમેશા મળ્યું જ છે. So try something new each and every day. Each and every day, sing, write, read, love, dance, laugh, whatever you want to do, you do something new every day. Because each passing day, we are not growing older. We are becoming new every day. Thank you. Thank you so much.